गाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सवशाहुणम नमो लोये सवशाहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सवपावप्पणासनो सवपावप्पणासनो मंगलाणं च सवेसि मंगलाणं च सवेसि परमं हवै मंगल परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सर्वे महात्माओं ने आप सब को जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। नरेश काका कोई प्रश्न हमला तो नहीं साहब। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। केवरी बेन जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद महेश दादा। हाँ जय सच्चिदानंद बोलो दादा। आपणे आज प्रयोग छे ने ए नवरात्रि जे छे एना निमित्ते आपणे एक एक कलमो बोलवानी एम। तो एनो जे प्रयोग आपणा ચાલે છે સંઘમાં કેવી રીતે કે એક કલમ એક દિવસ માટે પાળવાની ને એનું ઉપવાસ રાખવાનું, તો ગઈકાલે પાંચમું મરતું હતું તો આપણે વાણી સંબંધી કલમ આવે કે વાણીથી કોઈના દોષ ના થાય, આપણાથી કોઈનું મન દુખાય નહીં એવી રીતે. તો મારો એ રહ્યું કે દિવસ તો સારો એવો નીકળી ગયો. એકચ્યુઅલી મેં બધું સત્સંગને બપોરે જોયું હતું, પછી રાત્રે એવું થઈ ગયું કે 10-15 મિનિટ 10-1 મિનિટ એવો ફોર્સ આવી ગયો કે જ્યારે બધું ડિસ્કસ થઈ ગઈ વાતની કેવી કરીએ, અને એટલે એનું શું નિવારણ કરવું એ. અને બીજું કે આવું ધારો કે આવે તો આપણે આગળ શક્તિ કેવી રીતે માંગી શકીએ. અને બીજું એક જયારે કઈ બી એ હોય ને તો તમે અસીમ જય જયકાર હો બોલવાનું વધારે પ્રિફર કરો છો એમ, અથવા એ તો એ એમાં કેવી રીતે હેલ્પિંગ થાય એ બે વસ્તુ માટે મારે પૂછવું હતું. હા, એટલે નક્કી કર્યું તમે કે આ વાણી સંબંધી મારે જોવું છે આપણે એવું. હા, કેરુબેન ની વાણી કેવી નીકળે છે આજે આખા દિવસમાં, અને એ જોવાનું નક્કી કર્યું એને સામાયિક કીધું, અને એ વાણી અવળી નીકળી. હા, કઠોર વાણી તંતીલી વાણી નીકળી એને તમારે જોવાનું છે, બંધ કશું નથી કરવાનું. આપણે આખો આ વાણી સંબંધી નવ કલમની જે પાંચમી કલમ છે એની આરાધના કરીએ છીએ આપણે કલમની, પછી જે કઈ વાણી નીકળતી હોય એને જોવાની છે. ઓહો, અને કેરીબેન આવી વાણી તમારી નીકળી, કોઈને વાગે એવી, અહમ દુભાય એવી નીકળી, એમ કરીને કેરુબેન થી છૂટા પડીને આપણે આપણી ફાઇલ નંબર 1 ની વાણી પર આપણે એ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. એટલે જોવાનું છે જેટલું ખબર પડી એ ભૂલ પોતાની કે આવી વાણી નીકળી, અને આપણે કેરુબેન પાસે પ્રતિક્રમણ કરાવવાના કે આવી તમારી તો કેવી કઠોર વાણી તંતીલી વાણી બોલાય, તો મારે મૃદુ રુજુ વાણી બોલવી છે, અને કઠોર વાણી તંતીલી વાણી ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન નું મોદાય તમારી તે એવું ભાવના છે. છતાં પણ કઠોર તંતીલી વાણી નીકળી તો એ ભૂલોને આપણે જોવાની છે કે આવું હવે ના શોભે, આપણને આવું આપણને ના હોવું ઘટે, નવરાત્રી એટલે આ નવ કલમની આપણે આરાધના કરીએ છે.
એટલે આ પ્રકૃતિ છે જે આપી આવી તંતીલી વાણી બોલાઈ જવાની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને મોડી પાડવાની છે. એ પ્રકૃતિને આપણે પ્રતિક્રમણ કરી ને ધોવાની છે. નીકળી કેમ નીકળી એવું ના હોય, પણ આ કેડુબેન સાથે આપણે વાતચીતના પ્રયોગ કરી અને હવે કેડુબેન આપણે કઠોળ વાણી તંતીલી વાણી ના બોલાય એવી શક્તિ પાકો દાદા ભગવાન પાસે. ન બોલાવાય બોલવા પ્રત્યે ન અનુમોદાય. એટલે કેરુબેન ની વાણી અવળી નીકળી ગઈ એને જોવાની છે. અહમ દુભવી ગયું, વાણી નીકળી ગઈ એને આપણે જેટલી ખબર પડે આપણી ભૂલ કે આ ભૂલ થઈ, એટલે આપણે એ ભૂલને આપણે ભાગવાની છે. કેમ થઈ ગયું હવે આપણને શોભે નહીં, એ જોવાનું છે. એટલે ભાગવા માટે આપણને દાદાનું જ્ઞાન કે પુરુષાર્થ આપેલો છે. પછી બીજું એ હતું કે બીજા આપણે અંદર મનથી આપણે સામેવાળી ફાઇલને ખબર નથી, પણ મનથી મનની વાણીના જે આપણા દોષો થયા છે, ભૂલો થઈ છે, અને આપણે જયારે જોઈએ તો કાલે મને થોડો ટાઈમ નો અવકાશ બી સારો એવો મળ્યો 3-4 કલાકનો, તો એ વખતે આપણે અભિપ્રાય જે હોય ને અમુક વાણી અભિપ્રાય સાથે ફિક્સ થયેલી હોય એ દોષો પણ મને દેખાયા એમ ગઈકાલે કે આવતા હતા ત્યારે કે આ વાણી કેમ નીકળે છે, તો આ અભિપ્રાય થી નીકળે છે એનું કનેક્શન પણ ખબર પડે. કે પહેલા મેં આવું વિચાર, એક દાદાએ આપણને જ્ઞાન આપ્યું છે કે ભાઈ એક માણસ હર હંમેશ માટે એવો નથી રહેવાનો, એ એક સંજોગ બને છે એટલે એવો છે, પછી બીજા સંજોગમાં એવો ના પણ હોય એમ, પણ પેલો હોય જ એવો અભિપ્રાય ફિક્સ છે અને એ અભિપ્રાય કારણભૂત બનીને પેલી વાણી નીકળે છે. એટલે સુધી મને એમાં મતલબ મથામણમાં એટલી ખબર પડી મને એમ કે આ અભિપ્રાય થી આ વાણી નીકળે છે, તો પેલો અભિપ્રાય ને ક્લિયર કરવા માટે કેવી રીતે પ્રતિક્રમણ કરવું અથવા કેવી રીતે કરવું? એટલે આપણે છે ને પાછલા અભિપ્રાય ને આધારે અંદર ઊભું થાય છે મનમાં, આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આમ કરે છે, આ વ્યક્તિ. એટલે દાદા એ કહ્યું ને કે આપણો અભિપ્રાય કેવો હોય, કે પહેલાના જે ભૂલો થઈ ગઈ હોય એની સાથે કે જે કઈ સંજોગો પ્રસંગો બન્યા હોય એના આધારે આપણે પેલા અભિપ્રાય બાંધી દીધા હોય છે કે આ જાણી જોઈને આવું કરે છે, જાણી જોઈને કે અથવા એની પ્રકૃતિ મને આમ થશે તેમ થશે. એટલે કશું બોલો નહીં વાણીમાં, પણ બધું તમને ચાલ્યા કરે, ઊભું થાય નેગેટિવ. એટલે મનમાં જયારે ઊભું થાય ત્યારે હે દાદા ભગવાન આ મનમાં જે અભિપ્રાય રૂપી અંદરથી મનમાં બોલાય છે કે મનમાં વિચારાય છે એના માટે મેં કઈ પણ અભિપ્રાય બાંધ્યો છે અને એના માટે વિચાર આવ્યો કે નેગેટિવ આવ્યો એની હું ક્ષમા માગું છું અને મને ક્ષમા કરજો, કશું બોલાયું નથી પણ મનમાં ઊભું થયું ને એના માટે લબાડ છે, લુચ્ચો છે, નકામો છે, મને કામનો નથી, જે કઈ અભિપ્રાય મનથી બાંધેલા છે એ પહેલાના પડઘા રૂપે મનમાં ઊભું થયા વગર રહેશે નહીં. એ વખત આપણે અંદરથી કેરુબેનને કહેવાનું કે આ પાટલા પડઘા તને અત્યારે રિએક્ટ કરે છે, તો એની હે દાદા ભગવાન મેં આ ખોટા અભિપ્રાયની સાથે બાંધેલા છે, બંધાઈ ગયા છે, હવે ફરી ના બંધાય અથવા જે બંધાઈ ગયા છે એની હું ક્ષમા માગું છું, મને એવી શક્તિ આપો કે એનો અભિપ્રાય અવળો સેજ પણ ના બંધાય. તો આપણે પોઝિટિવ એક જાણી જોઈને કરતો નથી, વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે. આપણે કેવો અભિપ્રાય બાંધ્યો કે એને જાણી જોઈને કર્યું, અભિપ્રાય બનાવીને લાયા. અવળું હોય કે સવળું હોય બધું વ્યવસ્થિત શક્તિ કરતા છે સામેવાળા માટે. એટલે આપણને જે અભિપ્રાય બંધાઈ ગયો એની હે દાદા ભગવાન મને ક્ષમા કરો, એ ખરેખર એ આ રીતે એને સ્વતંત્ર શક્તિ કશું બી કરવાની છે નહીં, છતાંય મેં એને
આ સ્વતંત્ર કરતા એટલે મેં જાણી જોઈને કર્યું, એવો જે અભિપ્રાય, એનો સ્વભાવ આવો જ છે, એનું વર્તન આવું જ છે, એવો જે અભિપ્રાય મને બંધાયો છે, મને તોડી આપો હે દાદા ભગવાન, મના પર કૃપા આશીષ વર્ષાવો. એટલે મનમાં તો જાત જાતનું ઊભું થશે, પણ એ પણ સાથે આપણે વાતચીત કરવાની કે ખરેખર એ શુદ્ધાત્મા જ છે, અકર્તા જ છે, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એટલે બધા રોગોનું મૂળ મુવા હું જ છું, મને ઊભું થયું ને એના માટે નેગેટિવ, મને વિચાર આવ્યો ને મનમાં, એટલે કે મારા દોષે હું બંધાયો છું, સામેવાળાના દોષે હું નથી બંધાયો. સામેવાળાના જે કઈ એના વર્તન કે જે કઈ એના વિચારો કે એના લીધે નથી, મને મારું મન મને અવળું બતાવ્યું, મારા નો વાંક છે, મારી ભૂલ છે, એમ કરીને દાદા પાસે માફી માંગવા, પ્રતિક્રમણ કરવા. પછી બીજું એક પૂછું અક્ષયભાઈ. એટલે એક દાદાનો એક પ્રસંગ છે, એમાં એવું સમજાયેલું છે કે આપણે કોઈને લેટર લખી દીધો કે તમે નકામા છો, આમ છો, તેમ છો, નાલાયક છો બધું, પછી નીચે પોસ્ટ કર્યા પહેલા લખી દીધું કે મારી માનસિક સ્થિતિ સારી નથી, તો મેં લખ્યો છે માટે મને માફ કરજો, એમ. આવું એક પ્રસંગ છે એવું મને ધ્યાનમાં છે. તો આપણે જે સૂક્ષ્મમાં જે કે મનમાં જે બી બધું ચીતર્યું છે વાણીથી કે જે બધું, એ આપણા સુધી જ પોસ્ટ છે કે સામે પહોંચી ગઈ છે, કે આપણે એને એના એની માટે સુધારવાનો આપણી પાસે ચાન્સ કે સમય કે એવું હોય શકે કે એનું? દાદાએ કહ્યું કે આપણે શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી, જે કોઈ આપણે નાનપણથી અત્યાર સુધી થઈ ગયેલી ભૂલો છે મન વાણી કાયાથી, તો જેવી રીતે પોસ્ટમાં આપણે પોસ્ટ નાખતા પહેલા આપણે લખીએ ને કે ભાઈ મારી મગજની સ્થિતિ જરા આવું હતી કે આવું થઈ ગયું, એટલે મને ક્ષમા કરજો, મેં લખ્યું છે એમાં કઈ મારી ભૂલ ચૂક હોય તો સુધારીને વાંચો, અથવા જે કે આપણે બોલી લખ્યું તમે કહો છો. એવી રીતે દાદા પોતાને દ્રષ્ટાંત આપેલો કે નાનપણથી અત્યાર સુધી જે કઈ ભૂલો થઈ છે આપણી થયા કરે છે, તો આપણે શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બધી ભૂલોના હૃદયપૂર્વક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત માફી માંગવાની, ફૂલોનું પ્રાણું નહીં લેવાનું, ને આપણો સમય હવે રિટાયર લાઈફમાં કલાક કલાક બધા નાનપણથી અત્યાર સુધી થયેલી ભૂલોના પ્રતિક્રમણો કરવાના. એટલે આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી બધી ભૂલો જોઈ નાખજો, અને નવી ભૂલ કરવી એવું નક્કી કરજો, પાછા દાદા પાસે શક્તિ માંગજો. નવી ભૂલ હવે દાદા શું કે છે કે જા તારી બધી ભૂલો અમે માફ કરીએ છે, પણ ફરી ભૂલ ના કરવાનો હોય તો ફરી ભૂલ ના કરવાનો હોય તો જા, તને બધા દોષો અમે ધોઈ આપીએ છીએ. આપણું કેવું છે કે ભૂલની માફી માંગીએ છીએ, ફરી ભૂલ કરીએ છીએ. હા, એટલે દાદા કે છે કે આ જાગૃતિનો માર્ગ છે કે આના માટે જાગતા રહેજો, હવે મારે ફરી નવી ભૂલ નથી કરવી, અને એવી મને શક્તિ આપો, મને જાગૃતિ આપો, અને જે ભૂલો થઈ છે એનું હૃદયપૂર્વક એક વાર માફી માંગીએ એવું નહીં, જેટલી વાર યાદ આવે ને ફરિયાદ ઊભી છે. તો કે આપણું જીવન જ હવે છે ને પાછલી લાઈફ જે અત્યારે રિટાયર તમારી લાઈફ છે, રિટાયર થઈ ગયા ને તમે, હા થઈ ગયા, હવે આ રીતે ટાઈમ અમો કાઢવાનો, હા માંગવામાં કાઢવાનો, હા બરાબર. એટલે આ રીતે કાગળમાં છેલ્લું લખો છો ને, મને માફ કરજો મારા મગજનું ઠેકાણાના તમે લખ્યું, એવું કે છે કે આપણી ભૂલચૂક થઈ છે તો શ્વાસોશ્વાસ સુધી ચાલે છે, પછી કશું નહીં વળે કે છે. એટલે આ પ્રતિક્રમણમાં કાઢી નાખો દાદા, શું કે છે શ્વાસ ચાલે છે, તમને એવું થાય કે શું કરીશું શું કરીશું, નવરા તો માફી માંગ માંગ કરવાની, હે દાદા ભગવાન મને આ માફ કરો, આ માફ કરો, આ માફ કરો, આ માફ કરો, આ ભૂલો, એવું પ્રતિક્રમણ કરવા, બરાબર. સ્વામીજી એવા આશીર્વાદ આપો, મારાથી પ્રતિક્રમણ થાય બધા, મને દેખાય છે. તો આ નક્કી કરીએ ને, તો એમ જૂના ભૂલાઈ ગયેલા બી બધા અભિપ્રાયો, બધા વાણીના દોષો બધું દેખાય છે અત્યારે, એટલે પ્રતિક્રમણ થાય એવા આશીર્વાદ આપો મારે
માતા દાદા ભગવાન હે દાદા ભગવાન મને આપ પ્રતિ સમજ થાય એવી શક્તિ આપે માગીએ છીએ દાદા પાસે. હા હા ચાલો જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતામાસી. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. મહેશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. સાહેબ દાદા ભગવાન કે છે કે જ્યારે ભેદ કોઈ રેફરન્સ છે? હા 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 જી પાનું હા બુક નંબર 59 પાનું 89 તારીખ 19/10/74 મુંબઈ નીચે પેજ 42 of 47 નીચે લાસ્ટ પેરેગ્રાફ ની ઉપર એક લીટી છે. જયારે જયારે ભેદ બુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામે આવીને ઉભા રહેશે. લાસ્ટ પેરેગ્રાફ થી ઉપર જયારે ભેદ બુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામે આવીને ઉભા રહેશે. હા તે બોલો શું કહેવા માંગો, શું સમજવું છે? આમાં અવાજ નથી આવતો. હા ગીતામાંથી નીકળ્યું જયારે ભેદ બુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામે આવીને ઉભા રહેશે. હા મહેશાનંદજી સાહેબ આમાં દાદા ભગવાન કે છે કે જયારે આપણી ભેદ બુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામે આવીને ઉભા રહેશે, સામે આવીને ભેગા થશે. હવે પરમાત્મા આપણને ભેગા થાય ને હવે આ ભેદ બુદ્ધિ જરા સમજણ આપો ને કે આ અવતારમાં આપણને કેવી રીતે થાય આ ભેદ બુદ્ધિ? અભેદતા આપી આપણે અભેદ. હા અભેદતા તો પેલો ભરેલો માલ છે સાથે ભેદ ના રાખીએ, ભેદ કરાવે. હા ભરેલો માલ શું કરે? તારી મારી કરાવે, જુદાપણું કરાવે. દાદા કહે છે આપણે બધા એક જ છે, આપણામાં કોઈ જુદાઈ નથી. પણ એ આપણે અભેદતા એટલે તમારામાં આત્મા છે, એ જ મારામાં છે, એ જ બધામાં છે, એ અભેદતા એને કહેવાય. અને બુદ્ધિ કેવું કરે? ભેદ પડાવે કે તમે જુદા, હું જુદો, તમારી પ્રકૃતિ જુદી, મારી પ્રકૃતિ જુદી, હું હોશિયાર, તમારે આવડત ઓછી, મારે આવડત વધારે. એ ભેદ ભેદ બુદ્ધિ શું કરે? હંમેશા તારું મારું કરાવે. એટલે ભેદ બુદ્ધિ જે આપણે કહીએ છે ને ભેદ પડાવે એનું નામ ભેદ બુદ્ધિ. અભેદતાનો માર્ગ છે આપણને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો, એ શુદ્ધાત્મા બધામાં છે. એટલે આત્મવત સર્વભૂતેષુ થઈ ગયા ને કૃષ્ણ ભગવાન, એને કહ્યું આત્મવત સર્વભૂતેષુ. એટલે દાદા ભગવાને આપણને દિવ્ય ચક્ષુ આપ્યા, એ જ આત્મવત સર્વભૂતેષુ. બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ, એ અભેદ દ્રષ્ટિ કહેવાય. મારામાં શુદ્ધાત્મા છે, એ સામે વારામાં છે, એ જ બધામાં છે. એટલે કૃષ્ણ ભગવાને અર્જુને દિવ્ય ચક્ષુ આપ્યા લડાઈમાં, થોડા સમય માટે આપ્યા, તો એને આપતી ભેદ બુદ્ધિ નીકળી ગઈ કે આ તો બધા જ મારા ભાઈ બંધુઓ છે, દરેકમાં શુદ્ધાત્મા રહેલા છે. હું થોડા સમય માટે એમને દિવ્ય ચક્ષુ આપેલા, તો ભેદ બુદ્ધિ એની ટળી ગયેલી તે વખતે થોડા સમય માટે. ને આપણને પણ આ દિવ્ય ચક્ષુ દાદા ભગવાને આપ્યા તો બુદ્ધિ ટળી જાય. પેલો ભરેલો માલ શું કરે છે? હજુ તમે જુદા, હું જુદો, તે આવા, એ આમ, હું આમ, એ ભેદ બુદ્ધિ છે ને ભેદ પડાવે. ભેદ પડાવે છે. હા આપણને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થયું. ભરેલો માલ છે ને, ભરેલી બુદ્ધિ છે ને, જ્યાં ત્યાં ડખો કરે, આવી રીતે ડખો ડખલ કરે, ભેદ પડાવે. તમે જુદા, હું જુદો, હું આવડત વાળો, તમારામાં આવડત ઓછી, તમને આ બોલતા નથી આવડતું. પણ દાદાનું જ્ઞાન કેવું છે? પાંચ આજ્ઞા એ વ્યવસ્થિત શક્તિ કરતા છે, શુદ્ધાત્મા છે.
ફાઇલ છે, આ પાંચ આજ્ઞા એ અભેદ દ્રષ્ટિ છે, ભેદ ના પડાવે, ના પડાવે. હા, એટલે કે ભેદ બુદ્ધિ જશે, એટલે કે ભેદ બુદ્ધિ ક્યારે જાય, એટલે કે તમે પાંચ આજ્ઞામાં આવી જાઓ. હાજી, હા, તો તમારી ભેદ બુદ્ધિ જેટલી પાંચ આજ્ઞા પર વધારે રહસ્ય અથવા ભાર મુકાશે, પાડવાનું નક્કી થશે, ત્યારે તમે પોતે પરમાત્મા અંદર પ્રગટ થશે. પરમાત્મા સામે આવીને ઉભા રહેશે એટલે શું, દાદા ભગવાનમાં કેવા પરમાત્મા પ્રગટ થયા, જો આપણામાં એ જ પરમાત્મા, એ જ દાદા ભગવાન અંદર રહેલા છે, એ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે અંશે કરીને દાદા એ પ્રગટ કરી આપ્યા, એ 360 ડિગ્રી એમનામાં પ્રગટ થયા. બહાર પછી 4 ડિગ્રી ઓછી આવી, તો કે છે તમને 250-300 સુધી તો પ્રગટ થાય જ, હિન્દુસ્તાનમાં જન્મ લીધો અને જ્ઞાન લીધા પછી એ 250-300 થી આગળ વધતા વધતા 356 સુધી. ને દાદા કે છે કે અમારા જેવા તમને બનાવીએ, કે આ જે ભેદ બુદ્ધિ ભેદ પાડનારી છે, તારી મારી કરનારું છે, આજ્ઞા ચીપાવડાવે છે આપણને, જ્યાં જ્યાં આજ્ઞા ચીપાવી છે એ આપણી બુદ્ધિ ભેદ બુદ્ધિ કહેવાય. અને જેટલી બે આજ્ઞા પડાશે એટલી ભેદ બુદ્ધિ છેદાશે, દૂર થશે. હા, તારે કે છે અંદર મહિલા શુદ્ધાત્માનો આનંદ અને સુખ ચખાશે, અને એ શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે. શુદ્ધાત્મા બરોબર, એ રીતે આ લેવાનું છે આપણે. તારે પરમાત્મા સામે આવીને ઉભા રહેશે, આવીને ઉભા રહેશે એટલે એ હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન, અનંત દર્શન, પરમ જ્યોતિ સ્વરૂપ, સિદ્ધ ભગવાન છું. જે ગુણો છે આત્માના આવિર્ભાવ, એ ગુણાનો, ગુણોનો આનંદ અને સુખ તમને વર્તાશે. જેટલી જે બુદ્ધિ ઓછી થશે, એટલે જે વિપરીત બુદ્ધિ ભેદ પાડનારી છે, એ જેમ જેમ આજ્ઞા પડાશે આમ નહીં જાય, ભેદ બુદ્ધિ આમ નહીં જશે. પણ તમે દાદા પાસે શક્તિ માંગશો કે મારે આ ભેદ બુદ્ધિ કાઢવી છે ને પાંચ આજ્ઞામાં રહેવું છે, તો કે પેલી બુદ્ધિનું ચલણ નહીં ચાલે. અત્યારે એટલે પુરુષાર્થ જોરદાર જોઈશે આમાં, અભેદ અભેદ થવા માટે સાહેબ આપણને પુરુષાર્થ, પછી આ પાંચ આજ્ઞાનો જ પુરુષાર્થ આપણને, બરોબર સાહેબ. હા, અને સાહેબ બીજું એક એવું આમ 2-4 દિવસ વાંચવામાં આવ્યું હતું, હવે એક મને અત્યારે રેફરન્સ નથી મળતો સાહેબ, પણ એમાં મને આમ અંદર પ્રશ્ન થયો હતો સાહેબ, કે આપણામાં જે અહમ હોય છે, અહંકાર સાહેબ, અહંકાર, હવે એ અહંકાર હોય નાનો મોટો જે પણ, હજી આપણને એમ થાય ખાલી તત્વો માલ હોય કે કઈ પણ હોય, હવે આટલું દાદાનું જ્ઞાન સમજ્યા પછી કઈ એવો અહંકાર બહુ જોરદાર ના હોય, પણ નાનકડો કઈ ફૂટી જાય તો એ કહેવાય નહીં ભરેલા માલનું, તો સાહેબ એટલે આપણે આમ લાગે કે આ કઈક નીકળી રહ્યું છે એવું, આમ અનુભવ, અનુભવ ના કહેવાય ને, પણ આમ ખબર પડે ગીતાબેન ને કે આવું કઈક નીકળે છે ખરું. હા, તો હવે એ અહંકાર નીકળ્યો સાહેબ અહમમાં કરવા ગયા ગીતાબેન, અને નીકળ્યો આપણને અહંકાર, તો એનું જે વિભાવિક સ્વરૂપ હોય તે વિભાવિક સ્વરૂપમાં શું આવે પછી, એ એ જ્યારે અહંકાર પ્રગટ આપણામાં નીકળે ત્યારે એનું વિભાવિક સ્વરૂપમાં શું આવે સાહેબ? વિભાવિક સ્વરૂપમાં એટલે અહંકાર ડિસ્ચાર્જ અહંકાર કહેવાય, ડિસ્ચાર્જ અહંકાર નીકળે, એને આપણે જોવાનો, ઓહો આવો ભરેલો માલ છે, આવો નીકળે છે, આવો નીકળે. હા, એ જોવાનો, એ વિભાવિકમાં એટલે શું, એ ડિસ્ચાર્જ થતો અહંકારને જોવાનો, જોવાનો. એટલે સાહેબ એ શું નીકળે, કેવી રીતનું નીકળે, જે વિભાવિક કહ્યું ને આપણે કે એનું સ્વરૂપમાં એ આમ શું કહેવાય કે અહંકારનું સ્વરૂપ તો ખબર પડે કે આ જુઓ અહંકાર છે, એક્ઝેક્ટ અહંકાર છે,
પણ આ વિભાવિક નું સ્વરૂપ કેવું હોય સાહેબ? એ ડિસ્ચાર્જ નું કેવું હોય આમ? તો આમ શું થોડું ખબર પડે ને તો બી આપણાથી પ્રતિક્રમણ થાય કે કેવાય કે ખબર પડે કે ગીતાબેન ને હજી આવો માલ નીકળે છે એમ થાય ને સાહેબ? એ વિભાવિક સ્વરૂપ થોડુંક સમજાવો ને. જય સચિદાન મહેશ આનંદજી. અચ્છા અચ્છા, એમનો થોડુંક કનેક્શન વીક છે. હા, ડિસ્કનેક્ટ થયું લાગે છે. હા હા, કઈ વાંધો નહીં. આપણને આ જે અહંકાર અહમ જે આમ હોય ને તો આમ ખ્યાલ આવે જયારે આમ નીકળતું કઈક હોય. હવે એટલો બધું ના હોય પણ આમ કેટલું સરસ તમે આ બધું કરો છો જુઓ, એમ અહંકાર ઉભો થઈ જાય કે સરસ કરો છો આ બધું, સરસ કરો છો. કારણ કે હમણાં છે ને એક મારું પોતાનું એક એવું થયું કે મારે એક ટ્રીટમેન્ટ માટેનું હતું ચાલુ જ, તો કેટલા દિવસથી ચાલુ હતું, લગભગ 5-6 મહિનાથી. પછી હમણાં જે ફોરેનના એક ડોક્ટર છે ને એ પછી માન્યા, જેમની મારે ટ્રીટમેન્ટ ચાલતી હતી એ માની ગયા, તો કે ના હવે હું આવું જ છું અને ઘરે જ આવું છું. એટલે એટલું થઈ ગયું તો અંદરથી એટલું આમ લેવાય અહંકાર, આમ જે કહીએ ને આપણે કે ઓહો કેટલું સારું કર્યું ગીતાબેને, તો મોટું કામ કર્યું એમ, તો એનો ગર્વ લ્યા કરે આમ જાણે એમ. એટલે ડોક્ટર સાહેબ આવી બી ગયા, એક મીટિંગ થઈ ગઈ, આપણા ઘરે આવી ગયા મંગળવારે. એટલે એ પ્રસંગે થયું સાહેબ, ફોરેન થી છેક આવ્યા અને સરસ મીટિંગ બી સક્સેસ રહી. ખબર કેરે પડી? ખબર 2 દિવસ પહેલા કહ્યું ડોક્ટર સાહેબે કે હું આવું છું ઘરે ગીતાબેન. ના ના, એમને તમને એનો ગર્વ લીધો ખબર કેરે પડી? એના બીજા દિવસે, એટલે આમ શ્રેણિક ને બધા ખબર પડી. આ પછી શું થયું? આમ અંદરથી એમ પેલું કહીએ ને ઉછાળા મારવા માંડ્યા ગીતાબેન ને, તો હો હો બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું એવું. મેં એમ નથી કીધું, મેં પૂછ્યું તમને ગર્વ રસ આવ્યો એ તમને ક્યારે ખબર પડી? જે દિવસે ડોક્ટર સાહેબ ને ફોન આવ્યો અને મંગળવારે આવ્યા બરોબર, અને સોમવારે સાહેબ ગર્વ લીધો ત્યારથી જ વસ્તુ છૂટું પડી નહીં જાય? હાજી, ખબર પડી? હા પડી સાહેબ. એ વાત સમજવાની છે. એ અહંકાર નું સ્વરૂપ તો નથી થઈ ગયું ને સાહેબ? એવું કઈ થઈ નથી જતું. આ તો સારું થાય ને તે વખતે લાડવો ખાય, કારણ કે એના પરિણામ સારા આવે ને. એટલે ખરેખર કેવું છે કે એ ભોગવટાનો જે સ્વાદ આવે છે ને એને પોતે ભોગવે છે. ખ્યાલ આવ્યો? હા સમજાવ્યું. હા જી સાહેબ. એટલે સાહેબ એ જે ભોગવટો આવ્યો એ મંગળવારે જ આવ્યો ને સાહેબ? આવ્યા ત્યાં એ ભોગવટો આવ્યો તે એ દિવસે જ આવે ને ભોગવટો? અરે ભોગવટો આવે ત્યારે જ તો ભોગવાય ને. હા હા હા, એ થોડીક આમ ખબર પડી ગઈ હવે કે એનો અનુભવ આવો થયો એમ સાહેબ. હા, એટલે આ તો જે સારું લાગે ને. હા હા, બસ એ જ. એ સારા સારા પણાનો સ્વાદ પોતે કરતા થાય છે. સમજાયું? હા જી હા. સારા ભોગવટો ભોગવટાના પોતે ભોગવનારા થાય છે. ખબર પડી?
વાક્ય એ છે કે ભોક્તા પદ એ કરતા પદ ની ભ્રાંતિ નું ફળ છે. સાચું બોલો, ભોક્તા પદ એ કરતા પદ ના ખોટા ભાન થી ભ્રાંતિ ઉભી થાય છે. તમે કઈ પણ બોલો છો, ખોટા ભાન થી ભાન રહી છે, ભ્રાંતિ નથી. હવે સાહેબ કઈક અવાજ આવે છે ને એટલે વર્ડ્સ નથી આવતા બરોબર સાહેબ. હવે આવે છે અવાજ? હા વચ્ચે આવે છે અવાજ. હા ખોટું ભાન રહે છે એના લીધે ભોક્તા પદ ઉભું થાય છે અને એની અસર માં આવી જાય છે. પણ આ સારું થયું એટલે પોતે સારા પ્રાણ ગર્વ લે છે. સમજાયું? ગર્વ લે છે એ પણ આખો અહંકાર જ છે ને આપડો. ગીતા બેન વાત તમે વાત સમજતો તો જવાબ મળશે તમને. તમે તમારી રીતે જ કહ્યા કરશો તો જવાબ નહીં મળે. સાહેબ એકવાર હજી એકવાર સમજાવો. કરતાપણાના અજાગૃતિ ના લીધે દીપક આનંદજી અવાજ છેલ્લે પછી કપાયો. કરતા પણ અજાગૃતિ ના લીધે પછી અવાજ કપાઈ ગયો છે. મહેશ આનંદજી આયા છે? હા જી આવ્યા છે સાહેબ. સાહેબ આવ્યા છે. દીપક આનંદ નો અવાજ છેલ્લા કપાઈ ગયો. આ છેલ્લે પેલું એટલે એમને વાત સારી કરી એવી કે કરતા પણ એટલે એમને તમે કરતા પણ જે અજાગૃતિ એટલે અકર્તા છે, સંજોગો બધા કરતા છે. આપણે માન્યું મેં કર્યું એટલે એનો સ્વાદ તમે ચાખ્યો. કયો સ્વાદ? કરતા પણ આનો સ્વાદ ચાખ્યો. મને કેવા સંજોગો ભેગા મેં કર્યું એ ડોક્ટર એમ કે. એટલે અકર્તાપણાની અકર્તાપણાની જે જાગૃતિ ના રહી ને એનો સ્વાદ તમે ચાખ્યો. હવે ખ્યાલ આવ્યો તમે? અકર્તાપણાની જાગૃતિમાં એવું રાખવાનું કે આ બધું અકર્તાપણાની જાગૃતિ રાખવાની વ્યવસ્થિત શક્તિ કરતા છે. સરસ એનો સ્વાદ આપણને આ આવે છે. હા તો આપણે કરતા નથી, આપણે અકર્તા છે, સંજોગો કરતા છે. પણ આપણે પેલું સ્વાદ ચાખી લઈએ છે ને. ખરેખર તો સંદાસ જવાની શક્તિ દાદા કે છે નથી, એટલે સારું થાય ને તો મેં દાળ મારી એમ. એનો સ્વાદ તમે ચાખો છો કે મેં કેવું સરસ ગોઠવી દીધું બધું. એટલે હા એ જાગૃતિ જે જોઈએ ને અકર્તાપણાની, એ અકર્તાપણાની જાગૃતિ કહીએ. એના અભાવને લીધે આ તમને અંદર એ ડિસ્ચાર્જ અહંકાર ઉભો થાય. મેં કેવું સરસ કર્યું,
એ જાણ્યું, એ વખતે તમે જાણ્યું કે આ ઊભું થયું, એ મોટું જ્ઞાન છે. આ મેં અંદર અહમ મારો પોસાયો અથવા એ અંદર ખબર પડી. હા, એ ભૂલ આપણે ખબર પડવી જોઈએ કે આ જાગૃતિ મારી ના રહી, કરતા પણ આ અંદર આવી ગયું, અકર્તાની જાગૃતિ ના રહી આપણને, એટલે આપણો અંદર બધું પોસાય છે. અંદર બરોબર ચાલ્યો ને, કઈ બી બને છે, જાગૃતિ બહુ વસ્તુ માગી લે છે. કોણે કર્યું? કઈ જાગૃતિ? કે અકર્તા, એટલે વ્યવસ્થિત કરતા, એ વ્યક્તિ કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા. હા, અને આપણે એને જ અકર્તા કહ્યું, આપણે કર્યું છે એ નીકળી જાય, ને વ્યવસ્થિત શક્તિ એ કર્યું છે, ને એનું આપણે ચાખી લઈએ છે. સોમવારે ઉછાળા મરાયા સ્વાદ ચાખ્યો એ ખબર પડી ને જાગ્યા કેવાય કે આ સમથિંગ ગોઈંગ રોંગ ખબર પડે, મોટું આખું જાગૃતિ અવસ્થા કહેવાય. જ્યારથી ખબર પડે કે ગીતા બેને સ્વાદ ચાખ્યો, કરતાપણાનો ચાખ્યો, એટલે કરતાપણાની જાગૃતિ ગઈ ગઈ. હા, ત્યારથી તમે ખબર પડી કે આ ખોટે પાટે ગાડી ચાલી, હવે પાછા ફરો, પ્રતિક્રમણ કરો. સ્વાદ ચાખ્યો, હા સ્વાદ ચાખ્યો, પાછો કેવો સ્વાદ ચાખ્યો સાહેબ, કે કોઈ ફોરેન થી ડોક્ટર આપણા માટે ના આવે, કોઈ આ આવ્યા એ આપણું કેટલી બધી મારી પર દાદાની કૃપા. આમ પાછું પાછું આવું પણ હું બોલી જાય બોલી કરું બોલ્યા કરું છું, દાદા ભગવાનની બહુ કૃપા કે આ અહિયાંના ડોક્ટરો થી આ ના થઈ શક્યું, તે ત્યાંના ડોક્ટર્સ આવ્યા, એમ એવું અંદર અંદર બહુ રહ્યું પાછું સાહેબ. હા, એ વાંધો નહીં, આપણે આમ કેવા આનંદ માં એ થઈ જઈએ ને સાહેબ, એવું એકદમ થઈ ગયું, અને એ સક્સેસ બી થઈ ગયું. મને જે તકલીફ હતી એમાં સક્સેસ બી થઈ ગયું. હજી 3 સીટિંગ સુધી અહીંયા રહેવાના જ છે. હા, પણ એ સંજોગ આજની વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા, વ્યવસ્થિત, હવે ખ્યાલ આવે, એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો સાહેબ. પણ આપણે જે અંદર સ્વાદ ચાખ્યો ને, હા, દાદાનું નામ આમાં આપણે વટાવ્યું છે, દાદાની કૃપા તો આપણે જ્ઞાનમાં વટાવવાની, વ્યવહારમાં નથી વટાવવાની. ના, આપણે જ્ઞાનમાં પ્રગતિ થાય એમાં આપણે દાદાની, એમાં દાદાની કૃપા વાપરવાની. બરોબર સાહેબ, આપણું કઈક ધક્કો સફળ થયો એમાં દાદાની બોલીએ છે, ડોક્ટર આવી ગયા સરસ, ભેગા થઈ ગયા તો દાદાની કૃપા, દાદાની કૃપા. કારણ કે આપણો વ્યવહાર સરસ થયો ને, હા, એ વ્યવહારમાં નથી વાપરવાની એમાં આપણે દાદાને. તો અંદર આપણી જાગૃતિ વધે, આપણો પુરુષાર્થ વધે, એના માટે દાદાની કૃપા શબ્દ વાપરવાનો છે. એક્ઝેક્ટ સાહેબ, આજે એક્ઝેક્ટ સમજાવ્યું સાહેબ. બરોબર બરાબર, આપણે બધે ક્યાં ને ક્યાં આપણે એમ જ માનીએ, દાદાની કૃપા, દાદાની કૃપા, એવું એવું જમવાનું મળી તો દાદાની કૃપા. હા, એવું એવું બોલાઈ જાય બધું, સરસ ઊંઘાઈ ગઈ એટલે દાદાની કૃપા. આ બધી અનુકૂળતામાં દાદાની કૃપા, પછી તમને પ્રતિકૂળતા આવશે તો બોલાશે કે દાદાની કૃપા? અરે ના બોલાય, શું વાપરવાનો, સાચી વાત વાપરવાની છે, આપણને કેવી સરસ જાગૃતિ રહી. દાદા કે છે કૃપા વગર જાગૃતિ રહે એવી નથી. ખરી વાત છે, હાજી સાહેબ, બરાબર છે. એ દાદાની કૃપા છે, વ્યવહારમાં નહી વાપરવાની, એટલું સસ્તા દાદા, વ્યવહારમાં નહી વાપરવાની દાદાની. બરોબર, એક્ઝેક્ટ આજે બરોબર સમજાવ્યું સાહેબ. આજે મારા પ્રસંગ થી બહુ બધું સમજાવ્યું સાહેબ, અંદર થી જે બધું નીકળ્યું ને એ બધું બહુ સમજાવ્યું સાહેબ. જય સચિદાનંદ, મહેશ આનંદજી સાહેબ, જય સચિદાનંદ.
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, અક્ષયભાઈ. જય સચ્ચામી બેન, બોલો બોલો. મહેશ આનંદજી, અટકણ વિશે થોડું જાણવું હતું. અટકણો ઓળખવી તો એક્ઝેક્ટલી કેવી રીતે, થોડીક સમજ આપો કે આ ટેવો, ટેવોને પણ અટકણમાં ગણાય? હા, એટલે આ ટેવોને અટકણમાં ક્યારે ગણાય કે આપણે તે ટેવમાં આપણે અટકી જઈએ. હા હા, એટલે ચા પીવાની ટેવ છે તમને, બરાબર છે? પણ પછી આપણે ત્યાં લારી આગળ આપણે પસાર થતા હોય, ચાની લારી, તમે સવાર ચા પીતા હોય કે બપોર ચાર વાગે પીતા હોય, પણ આપણે નીકળ્યા હોય તો આપણને ચા પીવાની ટેવ પડી ગઈ, તો આપણે શું છે, ચાની લારી આવે ને રેકડી, તો આપણે અટકી જઈએ. શું કરીએ? અટકણ કહેવાય. કઈ બી જગ્યાએ અટકો છો તમે, એ અટકણ કહેવાય. કઈ બી સંજોગોમાં આપણે અંદર રૂચિ હોય છે ચા પીવાની, કે આ તો દાખલો આપ્યો એવું એવું કે વિષયની પણ રૂચિ હોય અંદર, કઈ બી કટેવ અંદર પડી હોય, એવું ચોરીની કટે હોય, એવું કઈક આપણે છુપાવવાની, જૂઠું બોલવાની કટે હોય, એટલે આ તમે કોઈ પણ બાબતમાં ત્યાં તમે અટકી જાઓ છો. પેલું કે છે ઘોડો, આપણે લીલું લાલ કપડું ત્યાં કબીર કબર પર, રોડ પર પેલી કબરો નથી હોતી, દાખલો આપ્યો કવિરાજે, ઘોડો અટકે છે. પછી ઘોડો છે ને અટકી જાય ત્યાં, કેમ અટકી જાય છે? કેવું લીલું કપડું કબર પર પાથરેલું હોય તો એને ક્યારે જોયું ના હોય, પણ એ ભડકે ભડકે ને પછી એના પગ ઉપડે જ નહીં અને અટકી ગયો ઘોડો. એટલે એનો માલિક પછી એને આંખ આગળ ઢાંકી અને આ બાજુ એને દેખાય નહીં એ રીતે આંખ આગળ હાથ રાખી અને પેલી બધી કબર એ વટાવી લે, આગળ નીકળી જાય. પણ અથવા અટકે ને પછી ઘોડો આગળ જ ના જાય, એવું આ મને એ દાખલો આપ્યો છે. એવી રીતે કે છે, મનુષ્યને એવી કટેવો પડી છે, એવી લાલચો અંદર ઊભી છે કે આ યાદ આવે ને કોઈ પણ સારી વસ્તુ, છે કે તમે શોપિંગ કરવા જાઓ, તમારે સાડી કે ડ્રેસ કે જે પહેરતા હોય ને એ તમારું ચીજ ના યાદ આવે ફક્ત કે મારે આ લેવું છે, તો પછી એ છે ને ત્યાંથી ખસે જ નહીં, ગમે ત્યાં શોધી કાઢે કે આ વસ્તુ કઈ મળે છે, એ અટકણ કહેવાય. એટલે પછી છે ને એને નામ પ્રાપ્ત થાય ને ત્યાં સુધી એક વિચાર આવ્યો ને તે વિચારને અંદર એટલું બધું ચગડોળે ચઢાવે અને એ અટકણ, એક વિચાર આવ્યો અવળો એને, એમાં સુખ છે, એ વિચારને એટલી બધી અટકણ ઊભી થાય, એને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ત્યાંથી ખસે નહીં અથવા ડાપડિયા મારે, અથવા પ્રાપ્ત કરવા માટે બધા જ આખું અંતસ્કરણ એને એ બાજુ ખેંચી જાય. એટલે કે છે, અટકણથી લટકણ, લટકણથી ભટકણ, આ રીતે કવિરાજે લખ્યું છે. એટલે કે આપણને આપણી અંદર કઈ કઈ અટકણો પડી છે, કઈ કઈ લાલચો પડી છે, એટલે ક્યાં આપણે અટકી જઈએ છે, આપણે શુદ્ધાત્મા જોતા જોતા જતા હોઈએ ને પછી આપણે કઈક અટકણ ઊભી થાય કે આ બહુ સરસ છે, આ જોવા લાયક, ત્યાં શુદ્ધાત્મા ચૂકી જવાય. બરાબર, જ્યાં જ્યાં અટકણ છે ને ત્યાં આપણે આજ્ઞા બી ચૂકી જવાય છે. હા, એટલે અંદરની લાલચો, અંદરના અભિપ્રાયો, અંદરનું માનેલું સુખ, એ બધું અટકણ કહેવાય. એ લારી જોઈએ, ખાવાનું જોઈએ, વ્યક્તિ જોઈએ, એના કપડા જોઈએ, કઈ ગમતી વાલી ચીજ જોઈએ. તો કોઈ વ્યક્તિ તમને બહુ ગમી ગઈ તો તમે ત્યાં એની જોડે આમ ખસો જ નહીં, બહુ જ વાલ કરો. તમારા ખાસ મિત્ર હોય કે
ખાસ ગમતી વ્યક્તિ હોય તો તમને આમ મળવાનું જ મન થાય ને, કેમ કરીને ફોન, કેમ કરીને એને મળું, અટકણ કહેવાય. આમ તો દાદા ભગવાને કહ્યું કે પાંચ આજ્ઞા અને શુદ્ધાત્મા તમને બનાયા, એના સિવાય કઈ પણ આપણું ચીજ ચોટે છે, કઈ પણ ખેંચાય છે બરાબર, ખસતું નથી, ખેંચાય એનો વાંધો નહી, પણ ત્યાં ચોટી રહે છે, ખસે નહીં, અટકણો કહેવાય. જ્યાં ચિત્ત ચોટ્યું, જ્યાં મન વંટોળે ચડ્યું, જ્યાં બુદ્ધિ ડિસિઝન ખોટા લે છે, લાગવું અંતરણ દોડી જાય બધું, એ ચિત્ત ત્યાં ખેંચી જાય, એ મનનો પેલો વિચાર ખૂટે, શરૂઆત મનથી થાય, થોડ ભાગમાં આ મને બહુ ગમે છે, આ મને બહુ વાલું લાગે છે, આમાં સુખ છે, ત્યાંથી શરૂઆત થાય. પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે કોઈ બી પ્રસંગ ગમતો હોય, જ્યાં જ્યાં તમે ચીટકી જાઓ છો, અટકી જાઓ છો, ગમવા પણ ઊભું થાય છે, કઈ પણ ભોગવવાની વૃત્તિ ઊભી થાય છે, એ બધી જ અટકણો થઈ. ઓકે, જ્યાં શુદ્ધાત્માનું સુખ આવતું નથી, જ્યાં રિલેટિવ સુખ મને સાચું માન્યું છે, અથવા સંસારના સુખમાં તમે ચીટકો છો, ચીટકો એટલે ખ્યાલ આવ્યો, હવે તમને પેલા હતા અમી બેન, હવે હું શુદ્ધાત્મા, હવે આ વિનાશી ચીજ મારે જોતી નથી, જોતી નથી, છતાં પણ અમી બેન ને ભરેલો માલ એવો ફૂટે ને તો ખેંચી જાય, તો અમી બેન જુદા અને આપણે જુદા. ઓ અમી બેન, હજુ તો તમે આ ચીજ તમને ક્યાં ખેંચી ગયા, આ શોપિંગમાં લઈ ગયા, આ દુકાનમાં લઈ ગયા, જ્યાં સુધી તમે ત્યાં જાઓ નહીં, અથવા એ સબ્જેક્ટ અથવા એ વસ્તુ એ વિષય એ તમને પ્રાપ્ત ના થાય ને, ત્યાં સુધી પેલી અટકણ તમને ખેંચ 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 કરે, ખબર પડે કે આમાં સુખ નથી, આ વિનાશી છે, છતાં પણ દાદા ભગવાને આ વિષય વિકાર માટે બહુ કહ્યું અટકણ કા સાચવજો, બસ બીજું બધું તો એટલું જોખમ નથી. જમવાનું, જલેબી, લાડુ, દૂધપાક, માલપુડા, ચલો એક કદાચ અટકી ગયા હોય તમે ખાવા જલેબી માટે, એ દુકાન એટલું નથી, પણ બીજી લાલચોમાં કે ભાઈ આ અણહકના વિષય, અણહકની લક્ષ્મી પૂજાવાની કામના, એ મોટા મોટા જોખમ, એમાં રેડ સિગ્નલ થયેલું કે અહીંયે અટકી ના જતો, અહીં બીજો અવતાર બહુ બગાડે, કેટલા અવતાર સુધી ત્યાં એની સાથે વેર બંધાય, રાગ થાય, ને ભટકવું, અણહકના વિષયો, લક્ષ્મી આવી ગયું, સ્ત્રી વિષય, પુરુષ વિષય આવી ગયા, પૂજાવાની કામના આવી ગઈ, એ બધા ત્યાં અટકી ના જતા, કે આગળ વધજો, એમાં સુખ માન, સુખ, સુખની રુચિ, સુખની માન્યતા, પૂજાવાની કામનામાં, વિષય વિકારમાં, અણહકની લક્ષ્મીમાં, એ બધું અટકણ કહ્યું કે છે, ત્યાં વધારે ચેતતા રહેવાનું કહ્યું, ખ્યાલ આવ્યો, જોખમ નથી, ઓકે, બધું અણહક નું છે ને, ત્યાં તમે અટકી જાઓ, હવે પેલું હક નું ખરું, ત્યાં એટલું જોખમ નથી, શુદ્ધાત્મા નું સુખ તો જતું રહે ને, અણહકની લક્ષ્મીમાં અમી બેન કરે છે ને, આપણે જોવાનું ના ચાલે, ના ના ત્યાં તો ના હોય,
એટલે આ જેટલા પણ આપણા હકનું હોય ને એમાં તો આપણે જોઈએ કે અમી બેન આ તમારો બહુ મોહ છે, ચલો કરો હવે, બહુ પરિગ્રહ છે, તમને આમાં બહુ સુખ લાગ્યું, એવી વાતચીત પણ કરાય. અવતાર આપણું બગાડી નાખે અણકના વિષયો અને અણકની લક્ષ્મી પૂજાવાની કામના ને બધું, એ ત્યાં અટકણનું ત્યાં અટકી ના જતા. તમને કોઈ કહેનારો બી મળશે, પેલા તો બધા છુપા કામ છે, અંધારાના કામ છે, કોઈ કહેનારો નહીં મળે, નહીં મળે. આમાં તો વ્યવહારમાં કહેશે કે આ આવા પૈસા તમે ખર્ચો છો, આવો મહોત્સવ કરો છો, આવા પાણીમાં પૈસા વાપરો છો, કોઈ કહેનારું પણ મળશે? છુપા કામમાં કોણ કહેનારું મળશે તમને? કોણ ટકોર કરનાર? છુપા કામ કહેવાય. વિષય વિકાર ચોરી પણ આપણે છુપી રીતે કરવી પડે, અણખની લક્ષ્મી પણ છુપી રીતે, બધું અંધારામાં કે કોઈ જાણતું નથી. એટલે એવા કાર્યો છે, એવી અટકણો છે, એ તમને કોણ છોડાવશે? પોતાના હકનું હોય તો દેખાઈ આવશે, કોઈ કહેનારું પણ મળશે. એટલે વધારે જોખમ પેલું છે અણહકનું, જે આપણને ત્યાં છૂપું રાખવું પડે. આપણી લક્ષ્મી વાપરીએ એમાં છૂપું નથી રાખવું પડતું, પણ બીજાની લક્ષ્મી આપણે વાપરીએ, બીજાનું આપણે વિષય વિકારનું અણહકનું એ છૂપું રાખવું પડે છે, અંધારામાં છુપું રાખવું. એટલે અંધારામાં કરવું. એટલે દાદા કે છે કે તમે છુપું કોનાથી રાખી શકો? સગા સંબંધી, ભાઈ બહેન થી, સમાજ અંદર બેઠેલા ભગવાન થી થોડું છુપું રહેવાનું. એટલે એ બધા જોખમ છે. આપણને કોઈ જોતું નથી, જોતું નથી, અંદર તો છે ને ભગવાન જોનારા. હા, એટલે કે છે કે આ વધારે જોખમ છે. કોઈ ટકોર કરશે ને તો આપણી ભૂલ ભાગશે. આમાં કોઈ ટકોર કરે એવું નથી, અંદર વાળા ભગવાન બધું જાણે. એટલે આ જોખમ જે અહીં અટકી જવા જેવું નથી, આ અટકણો બહુ જોખમ વાળી. એટલે કે છે બહુ પ્રતિક્રમણ અને અહંકાર કરીને પણ આ અટકણો હવે આજે જ નહીં. હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો, હા મારી જે અટકણો છે, વિષય અણકના વિષય વિકાર અણકની લક્ષ્મી કપટ જે કઈ અટકણો હોય આપણી, તો એના માટે વધારે પુરુષાર્થ અને શક્તિ ને પ્રતિક્રમણ વધારે કરવાનું. બીજી બધી અટકણો તો મોડી પડશે ધીરે ધીરે. અણહકની જે વિષયો વિકાર ને જૂઠ ને કપટ ને જે એ વધારે ભાર મૂકેલો દાદાએ, કે આ અટકણો અવતારો બગાડી નાખ્યા. એ લાલચો ના કહ્યું, લાલચું માણસ, લાલચું લાલચ એક પ્રકારની હોય, કેટલા પ્રકારની હોય. હા, બધા અણહકના વિષયો ભોગવવાની લાલચ, લાલચ પછી બધું આવી ગયું. વિષયો અણહકના શબ્દમાં બધું આવી ગયું. આપણું હકનું નથી, આપણે લાયકાત નથી, ને આપણે બીજાનું પચાવી પાડીએ. બરાબર બરાબર. હા, એ અટકણો થી ચેતવાનું છે. ને અટકણ વખતે હોય આપણને, અટકી જતા હોય આ બાબત, તો વધારે પ્રતિક્રમણ કરવાના, વધારે શક્તિ માંગવાની, એ અટકણને જાણવાની અને આપણે ઉખેડી નાખવાની. હવે આવી અટકણ પોસાય એવી મને એવી જ તમે શક્તિ આપો, મને એવો પુરુષાર્થ આપો, હું આટકણને છેદી કાઢું. અહંકાર કરીને પણ છોડી, નવો અહંકાર ઉભો થશે તો દાદા કે છે અમે કાઢી આપીશું. એકવાર અહંકાર કરીને પણ ઉડાઈ ના, હવે ના પોસાય. દાદાનું જ્ઞાન મળ્યું છે, આવે પોસાય એમ. એ અટકણો ખ્યાલ આવ્યો? અટકણો હા આવી ગયો. એટલે મૂળ તો આ કીધું, આપણે આજ્ઞા ચૂકવવામાં જે જે આપણો મોહ આપણને વચ્ચે આવે છે, એ પણ અટકણ આપણે ઓળખવી પડશે ને. બધી અટકણ છે, પણ આ વધારે અણહકના વિષયો માટે બહુ ભાર અટકણ માં. અણહકના વિષયો ની અટકણ, એ તમને આજ્ઞા શું બધું ચૂકવડાવે, જ્ઞાને ચૂકવડાવે. હા, જ્ઞાને ઓળખાવે.
અંધારું આવી જાય, જ્ઞાન પર, જાગૃતિ પર, બધા પર અંધારું ફેરવી નાખે અણકનું, એ વધારે જોખમ કહેલું દાદાએ. એના માટે પુરુષાર્થ શક્તિ ઉખેડી નાખવાનું એને આવે આના જોઈએ. બરાબર હા, ચાલો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કોઈને પ્રશ્ન? ચંદ્રાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન મેં સુના હૈ દાદા ભગવાન કે જ્ઞાન સુનને કે બાદ નયે કર્મ નહીં બનતે હૈ, લેકિન પેન્ડિંગ રહેતે હૈ. તો કોઈ દાખલા બતાતી દેખેંગે કિસ તરહ સે પેન્ડિંગ રહેતે હૈ ઓર કિસ તરહ સે નયા કર્મ નહીં બનતે હૈ, અગર એક્સપ્લેન કરેંગે તો. નયા કર્મ ગુજરાતી મેં બોલ સકતે હૈ? ગુજરાતી મેં બોલવા? અચ્છા, ગુજરાતી સમજશે ને આપ? હા, સમજશે. તો નવું કર્મ કેમ નથી બંધાતું? એનું કારણ છે કે જ્યાં સુધી અહંકાર હોય, કરતાપણાનું ભાન હોય કે હું કરું છું, તો દાદા ભગવાને આપણે જ્ઞાન શું આપ્યું કે તમે ખરેખર કોણ છો? ચંદ્રાબેન છો કે શુદ્ધાત્મા? તો તમે શું જવાબ આપશો? બંને. હા, વ્યવહાર દ્રષ્ટિથી હું ચંદ્રાબેન છું, પણ નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. પછી તમે, તમને કહે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે કે તમે કર્યું, અથવા સામે વાળાએ કર્યું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે? આપણે જ્ઞાનને કરીને પેલા બધી વાત કરીએ તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે કરતાપણાનું, ભોગતાપણાનું કે ભાઈ હું ચંદ્રાબેન છું અને હું જ કરું છું, એ જે આપણે અજ્ઞાનત અવસ્થામાં જે ભાન હતું એ આખું ઉડી ગયું. એટલે નવા કર, એ પેલા તમને પેલો પ્રશ્ન કહું છું ને. હા, બોલો બોલો. વચ્ચે બોલો. અત્યારે પણ કટ્ટાપનો ઉભો થાય છે તો? અત્યારે ઉભું થાય છે ને, એ તમને એવો ભાસે છે, ભાષ્યમાન પરિણામ કે આમ. પેલું નથી કેતા કે આપણે રણમાં જઈએ અને દૂરથી આપણને પાણી દેખાય, તો ખરેખર આપણે આગળ જઈએ તો પાણી જેવું લાગે, પણ આ જઈને જોઈએ ને તો પાણી ના હોય. તું આપણે ભાસે મૃગ જળ જેવું ભાસે કે પાણી દેખાય એવું દાદા કે છે. એવા તમને કર્મ બાળી મૂક્યા છે આ જ્ઞાનથી, હવે નવા કર્મ બાંધવા હોય ને તોય ના બંધાય. એ ખ્યાલ આવ્યો તમને હું શું કહું છું? નવા કર્મ ક્યાં સુધી બંધાય? હું ખરેખર ચંદ્રાબેન છું અને હું ખરેખર કરું છું તો જ નવા કર્મ બંધાય. હવે ખરેખર તમે ચંદ્રાબેન છો કે શુદ્ધાત્મા છો? ખરેખર તમને અડધી રાતે પૂછે ચંદ્રાબેન તો છો, પણ વ્યવહાર દ્રષ્ટિથી છો, નિશ્ચય દ્રષ્ટિથી તમે શું છો? કે શુદ્ધાત્મા છો. હા, એટલે આ રીતે બંને જે છૂટું પાડેલું છે એમની કૃપાથી, એટલે તમે એ ભાષ્યમાન પરિણામ તમને ઉભા થાય વખતે જાગૃતિ નથી રહેતી ને, કે હું 100% તો ના રહે ને, આઈ જાય કરે. ના બંધાય દાદા ભગવાન નું આ વાક્ય છે, જ્ઞાન લીધા પછી નવા કર્મ બાંધવા હોય તોય ના બંધાય. કારણ કે જે નવા કર્મ જે બાંધવાનું જે પ્રોસીજર હતો એ આખે ત્યાં ડાટા મારી દીધા, બંધ કરી દીધું દાદા ભગવાન. એવું કે છે અમારા જ્ઞાનથી આ નવા જૂના કર્મ એ ઉકેલાશે ધીરે ધીરે, પણ નવા કર્મ ક્યાં સુધી બંધાય એ બાંધનારો અહંકાર ઉડાવી દીધો. હા, કર્તા પદાનું ભાન ઉડાવી દીધું. નવું કર્મ ક્યાં સુધી બંધાય? અહંકાર હોય, હું ચંદ્રાબેન છું એ અહંકાર, અને એ અહંકાર હોય અને કર્તાપણાનું ભાન ઉડાવી દીધું, હું કરું છું. એટલે કે હવે કરે છે કોણ? વ્યવસ્થિત શક્તિ કરે છે. છોને પછડે આપણને ખબર પડી? જ્યાં હું કરું છું ત્યાં નવા કર્મ બંધાય છે. હવે આપણે શું જ્ઞાન આપ્યું કે હું કોણ? કે હું શુદ્ધાત્મા. કરે છે કોણ? વ્યવસ્થિત શક્તિ કરે છે. પેલા તો હું કરું છું, હું ચંદ્રાબેન છું અને હું જ કરું છું, એવું અજ્ઞાનતા હતી. અજ્ઞાનતા ઉડી ગઈ.
તમારો બીજો પ્રશ્ન શું છે? આ એક એની કનેક્શનમાં શું હતો? રિપીટ કરો ને ક્વેશ્ચન. હા, કે કેવી રીતે ખબર પડે કે નવા કર્મ નથી બંધાતા ઓર પેન્ડિંગ પેન્ડિંગ રહેશે કર્મ? પેન્ડિંગ રહેશે. હા, જો આવ્યો બીજો પ્રશ્ન પેન્ડિંગ વાળો. હવે નવા કર્મ નથી બંધાતા એ ફોડ પડ્યો પેલા. હા બરાબર, કરતા પણ નથી. પેન્ડિંગ છે, પેન્ડિંગ હોય એટલે ભરેલો માલ જે કર્મ કપાવવાના બાકી છે એ હવે ભરેલો માલ જે બાકી છે એને પેન્ડિંગ થી. ઓકે, ડિસ્ચાર્જ અહંકાર. હા, નવો અહંકાર હવે ઉભો નથી થતો. હું કરું છું એ ભાન આખું ઉડાવી દીધું દાદાએ. કરતાપણા અને ભોગતાપણાનો ડાટા મારી દીધા અને હું ચંદ્રાબેન છું એમાં ડાટા મારી દીધો એટલે બિલીફ ઉડાવી દીધી. હું ખરેખર શુદ્ધાત્મા છું. હવે જે પેન્ડિંગ રહ્યું એને કે છે કે પ્રતિક્રમણ કરીને ધોવાનું રહ્યું. હવે જેટલા પ્રતિક્રમણ આ અવતારમાં થઈ જાય, ધોવાઈ જાય, તો પછી બીજા અવતારમાં કેરી ફોરવર્ડ ના થાય. આજે તમે કોઈને પૈસા લીધા છે લોન અને તમે બધાને ચૂકવી દો તો પછી કેરીર ફોરવર્ડ ના થાય. હવે બેંકને ચૂકવવાના બાકી છે, બીજાને ચૂકવવાના બાકી છે, તો પછી તમારા જે તમારી મિલકત કે તમારા વારસદાર હોય તો બેંકવાળા તો તમારી જે મિલકત પડી હોય કે વારસદાર હોય એની પાસે પણ રિકવર કરે ને બેંક. હા, એવું કે છે કે આપણા જે પેન્ડિંગ છે બધા એને આપણે ધોઈ નાખ્યા હોય અથવા પેમેન્ટ કરી દીધું હોય, ધોઈ નાખ્યા એટલે પેમેન્ટ કરી વ્યવહારમાં જેટલા પેમેન્ટ કરવાના બાકી હોય, ધોવાના બાકી હોય એટલા આપણે પેમેન્ટ કરવાનું બાકી હોય એટલે હૃદયપૂર્વક એનો પ્રતિક્રમણ કરી કરવાનું બાકી આપણે રાખ્યું હોય તો પાછું પેમેન્ટ કરવાનું બાકી રહે ને એવું પ્રતિક્રમણ કરવાનું બાકી રહે એને પેન્ડિંગ કહેવાય. હા હા હા, इससे रिलेटेड और क्वेश्चन है. जैसे अभी पेंडिंग कर्म जब तक नहीं होते तो खत्म नहीं होते तब तक मोक्ष में नहीं जाते, ये नहीं है? ओके ओके, सही सही बात. एक भी दोष बाकी है, एक भी दोष बाकी है. हाँ, तो कहीं टाइम, हाँ, एक बार भूल आपकी बाकी हो ता सुधी मोक्ष ना जावे. हाँ हाँ, तो दादा भगवान ने तो कृपा करिए 15 जन्म बोला है, पर जो हमारे उदय कर्म है तो जैसे हमने सुना है, पता है रियल है कि नहीं, महावीर को जो उदय कर्म जो कान का बोगटो था ना उसको 14 जन्म वेट करना पड़ा, 14 भव. तो हमारे जो पेंडिंग है तो व्यवस्थित के अधीन है, तो ऐसे हमको वेट करना पड़ेगा कि हम प्रतिक्रमण करते जाएंगे तो हमारा भव खत्म होते कम होते जाए, ऐसे हमारे हाथ में है ऐसे? ये तो अक्रम विज्ञान है दादा भगवान कहते, जैसा आपका पुरुषार्थ. ओके, इतना पेंडिंग कर्म आप उड़ा सकते, ऐसे तो ये ज्ञान एकावतारी. ओके, ये भव में सीधा मोक्ष हम नहीं जा सकते. एक अवतार यानी कि ऐसे पुरुषार्थ भी लोग है, एक अवतार सीधा सिमंदर स्वामी के पास जाएंगे और उधर लास्ट पड़ निकलेगा, इसलिए एक अवतारी बोला कि मैक्सिमम जल्दी से जल्दी एक अवतारी से मोक्ष आ सकते हैं. वो तो सुना है ना आप? हाँ, हाँ, हाँ. तो ऐसे पुरुषार्थी लोग है, एकावतारी लोग है दादा के हाजरी में. दादा संख्या भी बताया था इतने लोग एकावतारी बनेंगे, यानी कि ऐसे पुरुषार्थी लोग है. वो तो 15 भाव के किसके लिए है, एक कृपाणु देव ने बताया था कैसे ज्ञानी पुरुष मिले तो मैक्सिमम 15 भव में मोक्ष होगा, अगर नहीं होगा तो मेरी जिम्मेदारी, ऐसे श्रीमद राजचंद्र ने बताया. ये जो श्रीमद राजचंद्र ऐसे बताया है ऐसा दादा भगवान कोटेड करते थे, बोलते थे, कोट करते थे. देखो, श्रीमद राजचंद्र ने ज्ञानी की डेफिनेशन दी और उन्होंने सब बता दिया कैसे ज्ञानी मिलेंगे, ऐसे दादा ज्ञानी की आज्ञा में रहेंगे अथवा आज्ञा पालने का निश्चय करेंगे तो मैक्सिमम 15 भव में मोक्ष मिलेगा ही, अगर नहीं मिलेगा तो मैं साक्षी हूँ, मेरी जिम्मेदारी है कि मैं वो ऐसा कुछ किया था, दादा भगवान ने बताया था.
कि देखो कृपा जी ने क्या बताया है, ज्ञानी पुरुष के लिए देहधारी में परमात्मा है। ज्ञानी पुरुष क्या है? देहधारी परमात्मा है। ऐसी सब बात की थी दादा भगवान। बाकी तो एकावतारी ज्ञान, और दादा भगवान तो बोलते हैं थोड़े पुरुषार्थ कम हो गए, एकावतारी से कम होगा तो दो तीन भाव में आपका मोक्ष होगा। दो तीन भाव बताया कृपाणु देव ने, 15 भाव बताया। एक और क्वेश्चन है, अगर लोक की ग्रंथि, भले गुजराती में दे सकते जाओ, अगर लोक की ग्रंथि और कंजूसी की ग्रंथि साथ में हो तो उससे निकलना मुश्किल होता है। जैसे दाखला तरीके फाइल नंबर 1 देखते हैं कि है कितना, उसका 5 feet है, उसको कपड़े कितने चाहिए लिमिटेड, वह जितने आएंगे ना उसको, उसका बुद्धि का है ना अंत नहीं, एवरी टाइम हैप्पी शॉपिंग करने में हैप्पी होता है, तो लगता है कि उसका सॉल्यूशन कितना परिग्रह करेंगे। दूसरी तरफ ऑप्शन होता है कि डोनेट करो, तो कंजूसी की ग्रंथि वहाँ है, तो दोनों जब ग्रंथि है तो दोनों ग्रंथियों से कैसे छूटे, दोनों ग्रंथि साथ में छूटने का नहीं है, देखने का है। ये लालच चीज है ना अंदर, जो ग्रंथि है ना, हाँ, वो सब लालच अपनी है। वो कोई एक दिन ऐसा आएगा कि आप शॉपिंग करना है तो भी आप उसमें कंटाड़ेंगे कि नहीं करना है, तो कंजूसे भी आप देखेंगे ने उसमें से भी निकल जाएंगे। जैसे आप देखते रहो चंद्रा बेन को, कहाँ कहाँ कंजूसई खड़ी रहती है, कहाँ कहाँ ये कंजूसई का ऑपोजिट बोलते हैं ना लापापना, यानी कि वो परिग्रह, दोनों को देखो, नेगेटिव भाग और दोनों नेगेटिव है, मगर वो कंजूसई को भी देखो कि भाई अभी कुछ नहीं चाहिए, कुछ नहीं, मेरे को पैसा खर्चना नहीं है, मेरे को तो ये 10 में मिले, ऐसे सब की डगले डगले होते हैं, 10-10 रुपया मिलती है, वो कंजूस ही बोलते हैं। तो वो भी देखो, और ज्यादा पैसा खर्चते वो उड़ा देते हैं, उसको भी देखो, यानी कि वो देखने का है, दिस इज माय मिस्टेक, बिग मिस्टेक, कंजूस ही भी मिस्टेक है और लाफापन, यानी कि पैसा उड़ाना, वो दोनों। दादा भगवान ने क्या बताया कि कर कसर होना चाहिए, तो कंजूसी नहीं होनी चाहिए और लाफापनापन नहीं होना चाहिए, व्यवहार सिखाया है दादा भगवान, जहाँ पैसे लाफापन एक्सेसिव, ओके, ये ले लो ज्यादा परिग्रह, हाँ। जरूर से एक्सेसिव कुछ भी एक्सेस परिग्रह बोलते ने, हाँ। परिग्रह मगर एक्सेस जहाँ वहां होता है उसको लाफापन बोलते हैं, उड़ा देते पैसा, उड़ाना पैसा, उड़ाना खाने में, उड़ाना कपड़ा में, उड़ाना घर चीज में, पैसा वापर वापर ज्यादा वापर में का अबाउट नॉर्मलिटी सब उसको एक्सेसिव बोलते, उड़ाना बोलते, यानी कि लाफापन बोलते। जरूर कर, जरूर से ज्यादा वो पैसा वो कोई वो परिग्रह में के कोई अच्छी चीजों में मन पसंद में वो उड़ाना जरूर नहीं है, हाँ। उसको लापापन बोलते, हाँ। तो दोनों, हाँ। दोनों देखना है। ओ तुम्हारी प्रकृति चंद्राबेन आवी छे, आटला बधा पैसा खोटी जगह तमे वापरो छो अथवा आवी कंजूसी करो छो, ये बन्ने चीज ऑपोजिट है, तो बन्ने चीज जोवानी छे तमारे, देखने के साथ नया अभिप्राय भी डालना कि ये खोटा है, खोटा है, ऐसा भी वही देखना है, उसको ज्ञान बोलते। मेरी जो प्रकृति भरेला माल है वो हमें उसकी जानकारी होती है, उनके ज्ञाता दृष्टा हम रहते हैं, हाँ। तो आपड़े ने ये प्रकृति ने जेम छे तेम आपड़े जोवानी छे, निहाळवानी छे। ओ चंद्राबेन तुम्हें आवी प्रकृति, बहुत बड़ी मिस्टेक है, आ मोटी भूल छे तमारी, लाफापणू भी भूल छे, कंजूसई भी भूल छे, कम टू नॉर्मालिटी, अबाउट नॉर्मल इज पॉइजन, नॉर्मल पण पॉइजन छे,
એટલે આપણે નોર્માલિટીમાં ચંદ્રાબેન આવો તમે. હા, એટલે આપણે જેટલું પ્રકૃતિને જોઈએ, પ્રકૃતિનો ફોટો પાડીએ, એટલે આપણી ભૂલને આપણે જોવાની છે. તમને ભૂલ ના દેખાય તો જોયું ના કહેવાય. એટલે જેટલી ભૂલ જોઈ તમારી નજરમાં આવી, એક્નોલેજમેન્ટમાં આવી, ઓ આવી મેં બિગેસ્ટ મિસ્ટેક કરી, મેં ધેટ ઇઝ રોંગ, જોવું જાણવું એ ભૂલ સાથે ને કનેક્ટેડ છે. કે આપણી પ્રકૃતિમાં જે ભૂલો છે, ખૂણા કાચરા છે, એને જેમ છે તેમ જોવાની, એનાલિસિસ કરવાનો, કે આ તમને ના શોભે ચંદ્રાબેન, ધીસ ઇઝ બિગ મિસ્ટેક, એ જોયું જાણવું કહેવાય. તમારી ભૂલને તમે ઓળખો, જુઓ, જાણો, એનું એનાલિસિસ કરો, તારે ભૂલ ભાગશે ને. ઓળખ્યા વગર આપણે કેવી રીતે, જોયા વગર કેવી રીતે જશે? હા, નજર અંદાજ તો હોવી જોઈએ ને, આપણે આપણી નજરમાં તો હોવી જોઈએ ને. હા, પેલો આપણે કોઈ ખીસુ કાપતું હોય ને, આપણે ખબર પડી ગઈ, આપણે કોઈ ચોર આવ્યો ને, આપણે નાકરો ના બોલાવતા હોય ને, આપણે જાગતા હોય, ખબર પડે, આપણે ચોર ને ખબર પડે આ તો જાગતા છે, તો ત્યાં ચોરી ના કરે, આપણું ખીસુ આમ દાબી દઈએ. એ ચોર પેલું ખિસ્સામાં હાથ ચાલતા પેલા, કે રાતે કોઈ આવ્યું હોય ને, આપણે જાગતા હોય, નાકોરા બોલતા સુનતા હોય, તો એટલે આપણે ત્યાં જાગતા રહેવાનું છે. એમ જાગૃતિ શબ્દ વાપર્યો, એટલે એલર્ટ રહેવાનું છે. એટલે આપણી ભૂલો થી આપણે જાગતા રહેવાનું છે. આપણે ખબર પડી જોઈએ કે આ મારી ભૂલ છે, પછી આપણે જાગતા રહ્યા. જાગતા રહ્યા એટલે શું? ખબર પડી જોઈએ કે મારી કંજુસાઈ છે કે લાફાપણું છે, હું બિલો નોર્મલ કે એવો નોર્મલ, કમ ટુ નોર્મલ. ખબર પડે એટલે આપણે પછી શું કહેવાય, ખબર પડી કે ખાડો છે, તો આપણે ખાડામાં પછી પગ મુકાય, ખબર પડી કે ખાડામાં પગ મૂકીશું તો આપણો પગ ફ્રેક્ચર થઈ જશે. એટલે આપણી ભૂલ આપણને ખબર પડે એને જોયું કહેવાય, અને જાણ્યું કહેવાય, કે હવે આનાથી જાણ્યું એટલે એનાલિસિસ કરીએ, એનાથી આટલું નુકસાન છે આ ખાડામાં પગ મૂકવાથી, આ કંજુસાઈ કરવાથી, એ લાફાપણું કરવાથી મને આટલું નુકસાન છે, આ મારી ભૂલ મને ખબર પડી. એટલે એ ધીરે 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 પછી ઓછી થશે. પ્રકૃતિ ઓળખાશે તમને, ને એનો પ્રોફિટ એન્ડ લોસ તમને ખબર પડશે કે આનાથી પ્રોફિટ નથી, આ તો મને નુકસાનકારક છે, મને મારા જ્ઞાનના આગળ વધવામાં નુકસાનકારક. એટલું તમને. હા, બરાબર, બહુ સરસ. જસ્ટ સમરી બતાવી જોઈએ કે ક્યાં શીખા, અગર પેન્ડિંગ કર્મ નહીં જોઈએ તો પ્રતિક્રમણ કરવું જોઈએ, ઓર અગર નય કર્મ નહીં તો આપણે વ્યવસ્થિત શક્તિ જીતા જીતા ફિટ હોતી હૈ, પોતા હી કરતા પના છૂટ જાતા હૈ, ઓર અપની પ્રકૃતિ કો જ્ઞાત દિશા સે દેખ કે નોર્મલિટી બુલાના હૈ. તીનો કા એસે સમરી યાની યે સીખના. ઠીક હે ના, થેન્ક યુ. જય જય સત્તાનંદ. જય સચિદાનંદ દાદા. આજે પરિગ્રહ ની વાત આવી ને, તો કાયાનો પરિગ્રહ જે હોય આપણું, એવું એ કાયાના પરિગ્રહમાં શું શું આવે? મોટો મોટો પરિગ્રહ જ કાયાને કીધો છે. આજે પેલા બધો તો સ્થૂળ પરિગ્રહ છે, વસ્તુ લાવીએ, આ લાવીએ, તે લાવીએ, આ વસાવીએ, સોફા લાવીએ, ઇન્ટરિયર ડેકોરેશન ને બધું, ઘરમાં બધું, એ બધું જરૂર કરતા બધું, વધારે પડતું બધું શણગારીએ, એ બધું. હા, એ બધું કેવું કે એને સ્થૂળ પરિગ્રહ કીધો. પણ એટલે આપણને ખરેખર તો દાદાએ જ્ઞાન આપ્યું કે જ્યાં શુદ્ધાત્મા ચુકાવડાવે, જ્યાં મારા પણ ઊભું થાય છે, શરીર એ જ હું છું, શરીરને આ હા, એ મોટો મોટો એની સાર સંભાળ કરવામાં, એને શણગારવામાં, એને નાવા ધોવામાં, એને પેલું આપણે શું કરીએ છીએ, આપણે ફાઇલ તરીકે નથી જોતા. હા, બાકી તો કે છે કે તમે ફાઇલ તરીકે જુઓ કેરીબેનને, એને પછી પરિજ્ઞા કે મારું શરીર છે. હા, એ મોટો મોટો પરિગ્રહ છે.
મોટો મોટો પરિગ્રહ અનેક હતો કે મારા હાથ પગ છે, મારું શરીર છે, દાદા ઉડાઈ આપ્યું. ક્યાં તો ફાયર હોય કે હું કેવી રૂપાળો લાગુ છું, હું કેવો રૂપાળો લાગુ છું, મને કેવા કપડા શોભે છે, ને કેવી મારી આવડત છે ને હોશિયારી છે, બધો પરિગ્રહ આવી ગયો. હું સમજી મારા જેવું તો બીજાને કામ નથી આવડતું જે આવડે છે. એટલે આ બધું શરીર ની અને એની આવડત ની પાછળનું જે બધું છે ને, એ બધું કે હું સમથિંગ છું, એ મોટો મોટો આ શરીર એ જ હું છું એને અહંકાર કીધો, અને આ શરીર મારું છે એને પરિગ્રહ કીધો. હવે તો કે શરીર મારું ના રહ્યું, માન્યતામાં રહ્યું રહ્યું ખરું, તો એ પારખું થઈ ગયું, પાડોશી થઈ ગયા શુદ્ધાત. હવે જે આ પારખું માન્યું ને, લોકો પારખું નથી માનતા દાદા કહે, એટલે મારું શરીર છે ને મારા શરીરની મારી બધી આવડત છે, એ બધો પરિગ્રહમાં એમાં વસ્તુ નથી, માન્યતા છે, હું શરીર છું એ અહંકાર, અને મારું શરીર છે મમતા, ને એની સાથે મમતા વિટેડી, એ બધું પરિગ્રહ કહેવાય. તો આપણે જે કાળજી રાખવા માટે કે આપણે જે ફાઇલ નંબર એક ને ફાઇલ નંબર એક માન્યા વગર જે કરીએ છીએ, હું છું હું છું હું છું કરીને જેટલી બી વસ્તુ, એ દરેકે દરેક વસ્તુ પરિગ્રહમાં જ ગઈ ને તો પછી. હા, એટલે દાદા કે ફાઇલોનો સંભાવે નિકાલ. હવે મારું શરીર છે એવી નહીં, આ શરીર એ ફાઇલ થઈ ગયું. હા, એટલે ફાઇલ તરીકે માનવાનું છે, ફાઇલનો સંભાવે નિકાલ એ આખું રાખવાનું. મને થઈ ગયું, મને થઈ ગયું, મને આવું જોઈએ છે, મને આ નહીં ફાવે, એ વખતે આ ફાઇલ ને આવું થયું, ફાઇલ ને આવું, ફાઇલ ને આવું થયું, ફાઇલ ને નથી ફાવતું, ફાઇલ ને નથી ગમતું, એટલે હવે ના પડવાનું. હા, પેલા મને શબ્દ થઈ ગયો, મને ના ગમ્યું, મને ના ગમ્યું, તું તો શુદ્ધ આત્મા, મારું નથી પારખું, મારું હતું પેલા અજ્ઞાન દશામાં, હવે કેરી પારખી થઈ ગઈ, એટલે પાડોશી થઈ ગઈ, નેબર ફર્સ્ટ નેબર જુદું. પારખું એટલે જુદાપણાનો અનુભવ આપણને કરાયો, કે હું ખરેખર કેરી હતી, હવે હું ખરેખર શુદ્ધાત્મા, કેરી શું છે, કે એ મારા ફર્સ્ટ નેબર કરતા ફર્સ્ટ નંબરની ફાઇલ છે. હા, એટલે હવે ફર્સ્ટ નંબરની ફાઇલને શું શું થાય છે એને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જાણવાનું, શું શું થાય છે, શું શું ગમે છે, કયો કયો લોભ છે, કયો પરિગ્રહ છે, કોઈ વ્યક્તિ ગમે છે, કયું એને નથી ગમતું, બધું આપણે કેરિયર ડિપાર્ટમેન્ટમાં મને થતું હતું ને, હું કેરિયર ને મને મને આવું થાય છે, એ હું ને મને નીકળી ગયું. આપણે હું પેલા દરઅસલ આપણા સ્વરૂપમાં આવી ગયું, અને મારું એ આખું પાડોશીના ભાગમાં આવ્યું. હું અને મારું બે ભેગું હતું, હું અને મારું જુદું પડ્યું, કે હું શુદ્ધાત્ અને આ મારું એ પાડોશીના ભાગમાં ગયું, પારકાના ભાગમાં ગયું. એટલે જે કઈ થાય છે એ પાડોશીના ભાગમાં થાય, પારકાના ભાગમાં થાય, મારા ભાગમાં નથી થયું. મારા ભાગમાં જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ એ મારો દરઅસલ સ્વભાવ જાગ્રત થયો છે, એટલે મારા ભાગમાં કશું આવું હોય જ નહીં, ગમતું ના ગમતું, બધા પરિણામો, એ બધા પરિણામો પાડોશીના ભાગમાં ગયા. ફર્સ્ટ નેબર પાડોશી એટલે ફર્સ્ટ નેબર, એટલે ફાઇલ નંબર એક થઈ, પછી બે હસબન્ડ, બે તંબુ, ત્રણ ચાર દીકરી ને બધું ચાલે. બીજું આના અનુસંધાનમાં કઈ પૂછવું છે?
હા એટલે આજે આપણે પરી અત્યારે આપણે જેટલી જેટલી ધારો કે હું આમ છેલ્લા અઠવાડિયાથી આપણે આમ બેક જઈએ તો મેં હું કેવડીનું જેટલું માની માનીને કરી એક એક મેં પરિગ્રહ સ્વરૂપે ભેગી કરી એમ થયો એનો મતલબ અને એને પછી એ મારું મારે એ પરિગ્રહથી પાછા ફરીને અથવા છૂટું પાડીને કે ભેદ પાડીને પછી એને ક્લિયર કરવાનું મતલબ ના એટલે પરિગ્રહ એ રીતે નહીં પણ જે પેલી આપણી અંદર બિલીફ છે ને મને થઈ ગયું મને ના ગમ્યું એ બધું ક્યાં ક્યાં મને ગમ્યું ના ગમ્યું ગમતું આવ્યું ના ફાયું આ વ્યક્તિ એટલે અંદર જે કેરવીના મનમાં જે બધું ઊભું થયું ને મને મારું મને મને ઊભું થયું એને એ પરિણામ જે પાછલા અઠવાડિયામાં જ્યાં જ્યાં કેરવી બેનની અસર પોતે ટપાલ લઈ લીધી પરિગ્રહ વાપરીએ છે પણ આપણે શું છે પાટલું જોવાનું કે ક્યાં ક્યાં કેરવી બેન ના ડિપાર્ટમેન્ટમાં થયું ને એને આપણે શું માની લીધું મને 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 ગમ્યું મને ના ગમ્યું મને ફાવતું આવ્યું મને ના ફાવતું આ એટલે આ બધું કેવી બેનના ડિપાર્ટમેન્ટમાં બન્યું છે જેટલું તમે આ એના ડિપાર્ટમેન્ટ બન્યું છે એને છૂટા રહીને આપણે જોયું જાણ્યું કે અપરિગ્રહ દશા આ શરીર એ હું છું એ પરિગ્રહ કહેવાય બારકું થયું એ અપરિગ્રહ કહેવાય હા જ્યાં જ્યાં તમારી માન્યતા પેલી હતી મને થયું આમ કર્યું મેં કર્યું મેં આ નથી કરવા જેવું એ બધો પરિગ્રહ અપરિગ્રહ ક્યારે થશે કે તમે એ થનારો ભાગ કેરવી બેનના ભાગનો છે અને મારા ભાગનો નથી પણ પેલું અંદર બધા ઊભું થયું મને ગમ્યું ના ગમ્યું આ બધો પરિગ્રહ એટ એ ટાઈમ ધોવાઈ જશે તમારો બરાબર એટલે છૂટું પાડો એટલે પરિગ્રહ ધોવાઈ જાય બરાબર મોટો પરિગ્રહ કયો મેં કર્યું મારું કરી હા એ તો છેલ્લા પ્રકારની વાત છે અત્યારે તો આપણે દાદાએ જ્ઞાન આપ્યું ને એ પરિગ્રહમાં પડવાનું નહીં આપણે તો કેવું કયા ભાગમાં આપણે શુદ્ધાત્મામાં રહ્યા કે કેરવી બેનના ભાગમાં રહ્યા કેરવી બેનના પરિણામોમાં હું મારું અંદર ઊભું થયું કે હું કેરવી બેનને જે પરિણામો ઊભા થયા એને આપણે જોયું જાણ્યું જ્ઞાનતા દ્રષ્ટા રહ્યા પેલું પરિગ્રહમાં આપણે નથી પડવાનું આમાં એ છેલ્લી દશા જ્ઞાનીની દશા છે છેવટે આ પરિગ્રહ પણ જશે જવો જોઈએ એમ આપણે તો હમણાં પરિગ્રહ ઉભા થાય છે ને કેરવી બેન ને જોવાના છે આ અંદર મને થયું મને ગમ્યું મને ફાયું મને કંટાળો આવ્યો એમાં મને મને શબ્દ થાય છે ને આપણે કયા કયા ભાગમાં થયું આટલા બધા ભાગમાં મને થયું મને થયું કે એને આપણે કોને થયું કેર્યું બેનને થયું મને નથી થયું તો શું થાય એ છૂટું પાડવાનો જ્ઞાનનો ઉપયોગ કરવાનો હા એટલે શબ્દ પરિગ્રહમાં ના લાવતા આ તો પછી ગુંચાશો એટલા માટે એ છેલ્લી દશા છે ખાલી જાણી રાખવાનું આ બી પરિગ્રહ છે તો પેલું ઝીણું જાડું કાંતવાનું રહી જશે ને પેલું પરિગ્રહમાં પડી જશો તો પેલું રહી જશે ક્યાં ક્યાં કેરું બેનની શું શું થયું કયા કયા પરિણામ ઉભા થયા એ બધું જોવા જાણવાનું પ્રતિક્રમણ રહી જશે પાછું બરાબર ચાલો જય સચિદાનંદ હા જય સચિદાનંદ અંતિભાઈ બોલો હવે એક વોટ્સએપ આવ્યું છે કે આરંભ અને પરિગ્રહ એક કલાક એનાથી મુક્ત રહે તો એ મોટામાં મોટું સામાય હા બહુ મોટું સામાય કહેવાય એટલે આરંભ કોને કહેવાય આરંભ એટલે કે હું
અંદર વિચાર આવો ને, હા, કે એને માન્યો કે મને આવ્યો, હા, શાંતિભાઈને વિચાર આવ્યો, બરાબર, કે આપણે હવે કર્યું નથી તમે, બરાબર, થઈ જાય, પણ વિચાર જ આવ્યો કે મારે બહારગામ જવું છે, બરાબર, કઈ બહારગામ પછી તમે અમદાવાદ જાઓ કે સુરત જાઓ કે બોમ્બે જાઓ કે અમેરિકા જાઓ, વિચાર પૂર્યો, શાંતિભાઈ વિચાર પૂર્યો, આ કાર્ય કરવું છે, બરાબર, એને આરંભ કર્યો, એટલે વિચારનું જે સ્પંદન ઉભું થયું, હા, પછી એ પ્રમાણે તમે ગયા, હા, એ પછી એટલે એ આરંભની આગળ શબ્દ છે સમારંભ, હા, સમારંભ, સમારંભ અને સમારંભ, સમારંભ, સમારંભ કે સમારંભ જે કણો તે, પણ આરંભ અને શરૂઆત ને આરંભ કીધો વિચાર, એટલે જે વિચાર આવ્યો, હા, વિચાર ને જોયો, જાણ્યો, હા, બરાબર, ત્યાં કોને આવ્યો, શાંતિભાઈ ને આવ્યો, સમારંભ નથી કરતા હજી, ખાલી જોયો જાણ્યો, એટલે આરંભ નથી કરતા, હા, આરંભ નથી, સમારંભ, સમારંભ, આરંભ કે સમારંભ એટલે એના પ્રમાણે આપણે ચાલતા નથી, હા, બરાબર, પણ ફક્ત એને જોયો, બરાબર છે સાહેબ, હવે એક વસ્તુ હું કહું, હા બોલો, કે આપણને જે સ્પંદનો કે વિચારો આવે છે, આપણે આયોજનના વિચારો પણ આવે, કે આયોજન કર્યું હોય, પ્રોગ્રામ આયોજન, હા હા, એનો વાંધો નથી, આ જેટલા શબ્દો છે ને જ્ઞાની ના, એને આપણે ડેફિનેશન તરીકે સમજાવીએ છે, બરાબર, આ શરૂઆત અહીંથી થઈ, પછી આની શરૂઆત થઈ, આની શરૂઆત એનો એન્ડ આનો આવ્યો, પછી એ પ્રમાણે વિચાર પ્રમાણે ચાલવા માંડો, હા હા, એ સમારંભ કહેવાય, બરાબર છે, હા, એ ત્રણ શબ્દ છે, મને યાદ નથી આવતા, મને હું બતાવું એ ત્રણે શબ્દ, બોલો, સમારંભ, સમારંભ અને આરંભ, આરંભ, સમારંભ એટલે જયારે આપણે અંદર વિચાર ઉભો થઈ જાય ને, સ્પંદન અંદર ઉભું થાય, એ સમારંભ, સમારંભ, અને પછી એ વિચાર પ્રમાણે કરવું છે એવું નક્કી કરીએ, એ સમારંભ, સમારંભ થાય, અને પછી એ કાર્ય કરો, ચાલવા માંડીએ, એ પ્રમાણે ચાલવા માંડે, એ આરંભ, આરંભ, બરાબર છે, એટલે મારું કેવું શું છે, કે ધારો કે વિચાર આવ્યો, પણ એનાથી આપણે જુદા રહેવું એમ ને, કે એ મારો નથી, એટલે કોને આવ્યો, એટલે કેવું કે આ જે કઈ થાય છે અંતસ્કરણ માં એ બધું ફાઇલ નંબર એક ને થાય, આપણે એના જુદા, હા, આપણે એના જ્ઞાતા દ્રષ્ટા, હા, બરાબર, જાણનારા, જોનારા, કે શું બને છે અંદર, બરાબર, બરાબર, એ શાંતિભાઈ ચાલવા માંડ્યા એને આપણે જુદા છે, બરાબર, એને આપણે જોનારા, તો જો જુદા નહીં, પહેલા જુદા થઈ જાવ ને પછી જુદા ના, બરાબર, હા હા, જુદા થઈ ગયા, એ નહીં કહેતા વિહારી વિહાર કરે છે, હા, વિહારી માત્ર જ એને જાણું, આહારી આહાર કરે છે, હા, ખરું, વિહારી, નિરાહારી, એ શબ્દ નથી આપણે વાપરતા, હા, વાપરીએ છીએ, નિરાહારી માત્ર તેને જાણું, હું ખાનારો નથી, હા, એટલે આ વિચાર કરનારો પણ હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા, હા, ત્યારને પણ વિહારી કહ્યું, હા, બરાબર, વિચાર આવા ને, હા હા, એ વિચાર કરનારો વિચાર કરે છે, હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા એને જોનારો જાણનારો, બરાબર છે, એ વિચારોને બંધ કરી ના શકાય, બરાબર,
વિચરે, વિચારો બરાબર, બહુ નિર્વિચારી, બરાબર કેવો છે, નિર્વિચારી છે એને, હા નિર્વિચારી, પેલા વિચારને પેલા માની લે છે મને આયા, હા એટલે લોચો પડે છે, કોને આયા, બરાબર તે શું છૂટા પાડી દેવા, શાંતિભાઈ આવા વિચારો તમને હજુ આવે છે, આ ધેડવાળે જવાના વિચારો આવે છે એવું વાત કરવાની, હા હા બરાબર, શાંતિભાઈ ને તો ધેડવાળે જવાના વિચાર આવે ખબર તમને, હે ઉકરડા ઉકરડે જવાના વિચાર આવે, ખરાબ વિચાર આવે ને, બરાબર અનુપડાઈ લઉં, આ તો દાખલો આલું તમારી વાત નહીં, હા તો બરાબર છે, ના ના ભલે દાખલો હોય સાહેબ, બરાબર મનનો સ્વભાવ કેવો છે, આપણને વિચાર નહીં આવતા, એને વિચાર આયા, એને આ અંદર સમારંભ થયું, અંદર આરંભ થયું, આરંભ થયું, બરાબર ત્યાંથી ચેતવવાના, આપણે ત્યાંથી આપણે શાંતિબેન ચેતવવાના, બરાબર જોજો સંભ્રમ ના થઈ જાય, સમારંભ ના થઈ જાય, બરાબર હા વર્તનમાં ના આવે, એટલે દાદા કે છે ને આપણા ક્રોધ માન માયા લોભ ડિસ્ચાર્જ છે, બધું ડિસ્ચાર્જ, પણ આપણા પૂરતું સીમિત હોવું જોઈએ, બીજાને દુઃખરૂપ એવું વાણી વર્તનમાં ના આવવું જોઈએ, બરાબર અંદર ઊભું થયું, જે વિચર્યું અંદર આવ્યું, એ તમારા હાથમાં નથી, હા એ આપણા હાથની વાત નહીં, હા પણ અંદર પછી વાણીમાં આવ્યું, જે વર્તનમાં આવ્યું તે લીકેજ કર્યું, શું કહ્યું, પણ સાહેબ આપણે આ વાત સાંભળી, તે લીકેજ કહ્યું એટલે ઉડાઈ નાખજો પુરુષાર્થે કરીને, એ કઈ બાબતનું કહ્યું, કે કોઈને અણહકના વિષયો અથવા કોઈને દુઃખ થતું હોય એવી વાણી નીકળે, અથવા કોઈનું અહમ દુભાતું હોય એવું વર્તન નીકળે, એવી વાણી નીકળે, એવા અંદર ક્રોધ માન માયા લોભ અંદર ઉભા થાય તો જ્ઞાને કરીને અંદરથી સમાવી લેજો, વર્તનમાં ના આવવા દેતા, વાણીમાં ના આવવા દેતા, એનો આરંભ નહીં જવા દે, એ ના આવવા દેવું, એ જાગૃતિનો વાત છે બધી, બરાબર, એટલે 100% મારે કાદવમાં પડવું નથી, મારે ટ્રેનમાંથી ભૂસકો મારવો નથી, બરાબર 100% તમારો નિશ્ચય હોય કે ના હોય, હોય ચાલુ ચાલુ ટ્રેને પડી જવું નથી એવું, હા બરાબર જોઈને પડ્યો છો તમે, બરાબર ના પડે, ના પડે, હા પણ આપણે જાગૃત હોય તોય ના પડે, ના પડે તો કોઈનો ધક્કો વાગી ગયો કે ઊંઘાઈ ગયો કે અજાગૃતિ ઊભી થઈ, દાદા ભગવાને કહ્યું કે આપણા ક્રોધ માન માયા લોભ ડિસ્ચાર્જ, પછી પડી ગયા ખાડામાં, ઉગાડી આંખે કોઈ ખાડામાં પડે ના પડે, ઉગાડી આંખે તો એક્સિડન્ટ નો થાય છે બધા, નહીં થતા ઉતરતા પગ ચૂકી જવાય, એટલે એટલે અજાગૃતિ એટલે એને ઉગાડી આંખે પણ એ અંધ કહેવાય અજાગૃતિ, એટલે કે પછી એનો રસ્તો કરાય, પણ પહેલા નક્કી કરજો મારે કોઈની જોડે અથડામણ કરવી નથી, અથડામણ કરવી એટલે ભીત સામે અથડવું, કોઈની આપણે નિંદા કુટલી કરવી નથી, કોઈની જોડે ક્લેશ કરવો નથી, નથી અણહકના વિષય અણહકની લક્ષ્મી મારે હવે લેવી નથી, નથી મારે કપટ કરવું નથી, જૂઠ કપટ બધું આવી ગયું, એટલે મારે કોઈ આ પેલું ના કહ્યું કે મન તો પેલું બતાવે ને દેડવાળે જવાનું ઉકરડે જવાનું, આ બધું આ બધા નામ ઉકરડાના દેડવાળે જવાના, દાદા મન કા ચલકા તન ચલે તાકા સર્વસ્વ જાય,
હવે મારે મનના કયા પ્રમાણે નથી કરવું, મારે દાદાના ધ્યેય પ્રમાણે કરવું છે, દાદાની આજ્ઞા પ્રમાણે કરવું છે. તું આપણું અંદરથી જાગૃતિ રહેવી જોઈએ, નિશ્ચય રહેવો જોઈએ. ને છતાં પણ તમે પડી ગયા તો આપઘાત નથી કરવાનો, આપઘાત કરવાનું કોઈ દાદા. હા, સુધારી લેજો, પ્રતિક્રમણ સુધારી લેજો. પડી ગયા તો પછી કપડા ધોઈ નાખજો, ઉભા થઈ જજો. એટલે કીધું દાદા કે આરંભ નહીં કરતા, છતાંય આરંભ થઈ ગયો તો શું કરવું? આરંભ એટલે મને વિચાર આવ્યો કે અને કહી સંભળાઈ દઉં, હજુ વિચાર આવ્યો પણ વાણી અને વર્તનમાં આવ્યું કે આરંભ કહેવાય. હા, એ આરંભ કહેવાય. હા, આપણે પણ એટલે કંટ્રોલેબલ કહ્યું ને, ક્રોધ માન માન કંટ્રોલેબલ થવા જોઈએ. તમને દુઃખ આપે પણ તમારા નિમિત્તે બીજાને દુઃખ ના થાય એ કંટ્રોલેબલ કહેવાય. પુરુષાર્થમાં પાકા થવાનું છે. આપણા જ માન, આપણું જ લોભ, આપણા જે ક્રોધ, એ જે અંદર આપણા પૂરતા સીમિત તમને દુઃખ આપે ને, પણ તમે પછી આ બા ને દુઃખ થાય, છોકરાને કે વહુ ને કે સમાજમાં, એટલે કે પોતા સુધી સીમિત રાખે માન. બરાબર, એવું કહેલું કે આમ તો પોતાની અંદર ઉડાવવાના છે, આટલે સુધી પાકા થઈ જજો દાદા એ કહ્યું. પોતાનો લોભ, પોતાનો ક્રોધ, જે અંદર વિચાર ની વાત છે, નવા નથી, એ બીજા પોતા પૂરતા સીમિત. એવા હવે નક્કી કરવાનું કે મારે કોઈને દુઃખ નથી આપતું, છો હું મારી અણસમજણ, એ પોતા પૂરતા, એટલે ત્યાં સુધી મહાત્મા એ પાકા થઈ જાય. અંદર વિચાર તો આવશે, સંભળાઈ દઉં. બરાબર, આપણે બોલીએ છીએ એ દાદા ભગવાન, અને મૃદુ રુજુ ભાષા, આ બોલવાની શક્તિ આપો. બરાબર, મૃદુ રુજુ ભાષા બોલાય તો આપણે આ શક્તિ માગીએ છે તો પછી એ નીકળતી હશે ને અંદર મનમાં, બહાર નહીં આવે, વાણીમાં વર્તનમાં નહીં આવે, નહીં આવે. શક્તિ માગો. બરાબર, નવું કલમ ની, આ નવે નવું કલમ વ્યવહારની જ છે બધું, કે વ્યવહાર આ ના જોઈએ. છતાંય લીકેજ થયું, પડી ગયા તો ઉભા થઈ ગયું, અને પછી પાછા શક્તિ માગી ને કાદવ કિચડ તમને પડી ગયા હોય ધોઈ નવા કપડા પહેરી લેજો. બરાબર, એટલે એ વખત પ્રતિક્રમણ કરી દેવું પડે, એ કપડા ધોવાના કે કપડા બદલવાના કાદવ એ પ્રતિક્રમણ જ કહ્યું. હા, એ પ્રતિક્રમણ કરજો. હા, નક્કી કરજો મારે પડવું નથી. બરાબર બરાબર, એ અજાગૃતિ. ઉગાડી આંખે કઈ ઠોકર વાગે પ્રેઝ્યુમેન્ટો એવી પડી છે, વાહ વાહ થાય તમારી અંદર પડ્યું છે પૂજાવાની, કે શાંતિભાઈ ને થોડી બહુ ગમે. હા, પણ એનો સ્વાદ આપણે નહીં ચાખવાનો, શાંતિભાઈ ચાખે. એવું કેતા રહેવાનું પાછું શાંતિભાઈ ને, હજુ તો મોક્ષે નહીં જવું તમારે, હજુ આ સ્વાદ માં પડી રહેવું છે. જ્ઞાન હાજર કરવાનું, શાંતિભાઈ સાથે પેલો વાતચીત નો પ્રયોગ કરવા. એવું દાદા, શું હતો બીજો પ્રશ્ન તમારો? બસ, એટલે શું થયું એમાં કે આરંભ અને પરિગ્રહ એક કલાક સુધી ન થાય તો એ મોટા મોટું સામાય પૂરું થઈ ગયું.
દાદા શું કે છે, લીકેજ થયું એને જાણો. ભૂલ થઈ એ ભૂલ નથી, ભૂલને તમે જાણી નહીં. ઉપરાણું લીધું એ મોટી ભૂલ, મોટી ભૂલ. ભૂલને ભૂલ તરીકે જાણી નહીં, એ તો ભૂલ ખરી. પાછું એ ભૂલને છાવરી છાવરી, કઈ વાંધો નહીં, એના પ્રતિક્રમણ ના કર્યા એ છાવરી. એ મોટી ભૂલ છે, પ્રતિક્રમણ ના કર્યા એ ભૂલને છાવરી કહેવાય, અને એ મોટી ભૂલ કહેવાય. એટલે અંદર ઊભું થયું અને જે લીકેજ થયું વાણી વર્તનમાં આવ્યું, એને ભૂલ તરીકે ના જાણી આપે, કઈ વાત નથી, એ મોટી ભૂલ છે. મૂળ તો સેન્ટર પોઈન્ટ આ જ છે દાદાનો, સેન્ટર પોઈન્ટ જ છે. એટલે કહ્યું ને, મન વચન કાયા પર અને પરાધીન, પરાધીન છે અને પર સત્તા કરાવનારા છે. અહમ દુભાઈ એવું નીકળે છે, એને ભૂલ તરીકે વાણી વર્તન ને જાણવાની છે. વાણી પર સત્તા કઈ લો, આપણે નક્કી કરવું પડે ને. વાણી મૃદુ રુજુ નીકળે એવી આપણે નવકલમાં બોલીએ છીએ. કઠોર વાણી, તંતીલી વાણી નહીં, હું કહું કે ના નીકળી જાય તોય નીકળશે દાદા, તોય નીકળશે. નીકળેલી કઠોર વાણી, તંતીલી વાણી ને ભૂલ તરીકે ઓળખવાની છે એ મોટું. કઠોર વાણી, તંતીલી વાણી ડિસ્ચાર્જમાં નીકળી ચલો, તો તમે ભૂલ તરીકે ના જાણી, તમે એવું જાણ્યું કે ના કહેવા જેવું જ હતું, અને જે કીધું બરાબર, તો ખાસ થઈ આ પોઈન્ટ આવે છે. દરેક બાબતમાં લેવાનું, આ તો વાણીની વાત કરી, એવું વર્તનમાં આવે નથી. એને ઘરે ગયો નહીં, એ વ્યવહાર મેં ના સાચવ્યો, મેં બરાબર જ કહ્યું કે એને મારો સાચવ્યો નતો, જેવા સાથે તેવા, એવું વર્તન નીકળ્યું. એટલે આ અહંકાર ડિસ્ચાર્જ, અહંકાર શું ના કરે, ડિસ્ચાર્જ અહંકાર છે. ડિસ્ચાર્જ અહંકાર નો ફોટો પડવો જોઈએ. આ ફોટો પાડ્યો કહેવાય, ફોટો પડ્યા તો પછી એ ઓગળે. ફોટો પડ્યો, જેટલી ભૂલ દેખાઈ એટલો ફોટો પાડ્યો કહેવાય. એટલે આપણે ડિસ્ચાર્જ અહંકાર નો ફોટો પાડવાનો, આપણી પ્રકૃતિ નો ફોટો પાડવાનો. ઓહો, હજુ તો તમને બહુ મજા આવે છે. પાંચ આજ્ઞામાં મજા નહીં આવતી, બીજી બધી બાબતમાં તો બહુ જ તમને બહુ ગમતું આવ્યું ને, ફાવતું આવ્યું ને, બહુ આનંદ આવે છે. કે આમાં કેમ આનંદ નથી આવતો? પાંચ આજ્ઞામાં શુદ્ધાત્મા જોવામાં માંડ 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 કંટાળો કંટાળો કરી કરીને તમે શુદ્ધાત્મા જુઓ છો. આ તો સુખ તમને સંસારના સુખમાં તો ઓહો તડબોળ તડબોળ શાંતિભાઈ કેવું પડે. હા, હવે તમે બોલો છો ખરા, તમારા શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે ખપતી નથી, જોઈ ખપતી નથી. આજ ખપે છે બધું, તમને મજા આવે છે? એ રીતે વાત કરવાની. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. હા જી, હા જય સચિદાનંદ. મહેશાનંદજી સાહેબ, આપણે પેલું એક છેલ્લે થોડુંક અધૂરું રહ્યું છે મને હજીમાં, કે આપણે જે અહંકાર કર્યો અહમ જે, તે એની આ જે વિભાવિક અસર થઈ હોય એ આ એનું કંઈક કોને કે કેવી રીતે થઈ હોય એ વિભાવિક અસર અહંકારની, એ થોડુંક કોને સાહેબ? અહંકાર નો ગીતાબેન નો
પાછું ગીતાબેન કઈક બોલો ને, કઈ રેફરન્સ તો મને ખબર પડે કઈ બાબતમાં મારે. એટલે ગીતાબેન એ જ અહંકાર કર્યો કે જો મેં ડોક્ટરને બોલ રિક્વેસ્ટ કરીને બોલાવ્યા અમેરિકાથી તો માની ગયા અને આવ્યા ટ્રીટમેન્ટ કરવા, એ અહંકાર કર્યા કર્યો. પછી તો પછી એ જે અહંકાર કર્યો ને તો હવે એ અહંકારની મને વિભાવિક અસર શું થાય સાહેબ પછી, એ મને નથી હજી સમજમાં આવ્યું. વિભાવિક અસર તો ત્યારે કે આપણે અંદર જે કઈ આડું જ્ઞાન ફિટ થઈ ગયેલું છે કે મેં કર્યું, મેં કેવો સાથ ચાખ્યો, આ છે ને ડિસ્ચાર્જ અહંકાર ને બધું ઉભું થાય. ડિસ્ચાર્જ અહંકાર જે ઉભું થનારો ભાગ છે એને પોતાના પરિણામ માન્યા, એ વિભાવિક અવસ્થા કહેવાય. પારકા પરિણામ ને પોતાના માન્યા, વિભાવિક એટલે શું, જે પોતે છે નહીં પણ માનવું હું ખરેખર શુદ્ધાત્મા છું, હું ગીતાબેન નથી. તો ગીતાબેન ના ભાગમાં જે જે કઈ ઉભું થયું એને માન્યું કે મેં કર્યું, મારાથી થયું, તે વિભાવિક અવસ્થા કહેવાય. એને જાણવાની, વિભાવ એટલે શું, સ્વભાવમાં ચૂકી ગયા, જ્ઞાનમાં તમે ખસી ગયા, એ વિભાવ કહેવાય. સ્વભાવ ક્યારે કહેવાય, કે હું શુદ્ધાત્મા, પોતાના સ્વરૂપનું સ્વરૂપમાં રહો એ સ્વભાવ કહેવાય, અને સ્વરૂપની બહાર નીકળો એટલે જ્ઞાનની બહાર નીકળો એ વિભાવ. હવે આપણે તો આ ડિસ્ચાર્જમાં છે, ખરેખર વિભાવ અવસ્થા આપણે થતી જ નથી, પણ ડિસ્ચાર્જમાં તો રહેવાનું ને, મેં કર્યું, મેં કેવા ડોક્ટરને બોલાયા, મેં કેવી દાળ મારી, કે આપણે અંદર સ્વાદ ચાખીએ છીએ ને, સ્વાદ ચાખીએ છીએ, એ ડિસ્ચાર્જ વિભાવ અવસ્થા કહેવાય. ડિસ્ચાર્જ વિભાવ અવસ્થા કહેવાય, ખરેખર વિભાવ અવસ્થા નથી. આપણે વિભાવમાંથી સ્વભાવમાં બેસાડ્યા કે હું શુદ્ધાત્મા છું, પણ આ ડિસ્ચાર્જ ભાગ જે ઉકલી રહ્યો છે ગીતાબેન નો, એને પછી પોતાના પરિણામ માનીએ છે, એ ડિસ્ચાર્જ વિભાવ અવસ્થા આવશે. ખરેખર નથી, ખરેખર તો અજ્ઞાન અવસ્થામાં વિભાવ અવસ્થા છે. આ ડિસ્ચાર્જ ખ્યાલ આવ્યો, ડિસ્ચાર્જ પર પરિણામને પોતાના પોતાના માનો, એ માન્યા, હા એ ડિસ્ચાર્જ વિભાવ અવસ્થા કહેવાય. બરાબર, હા હવે ક્લિયર થયું સાહેબ. હા બરાબર, સરસ સરસ. નથી ખરેખર નથી વિભાવ અવસ્થા, આપણે સ્વભાવ અવસ્થા આપી છે. ડિસ્ચાર્જ વિભાવ અવસ્થા ઉડી જશે, દેખાશે. મેં દાળ મારી, મેં કેવું ભોગવ્યું, હજી કાલે વારો આવવાનો છે સાહેબ. સાહેબ હજી કાલે વારો આવવાનો છે, મંગળવારે પાછો બીજો ટર્ન. એવું છે, કાલે બીજો ટર્ન છે. બીજો ટર્ન એટલે એસ ડોક્ટર સાહેબ નો પીજી વિઝિટ. હા એ તો આવે ને, આ તો એ બીજા ટર્ન માં આપણે એ જ લેવાનું છે. ડોક્ટર અંદર બેઠેલા શુદ્ધાત્મા છે અને વ્યવસ્થિત શક્તિ આખું આ ફાઇલ છે અને અંદર શુદ્ધાત્મા છે અને વ્યવસ્થિત શક્તિ એમને મોકલાય. બરોબર, વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે શરૂઆતમાં હેન્ડલ મારજો. હા શરૂઆતમાં, હા જ્ઞાન ઉપયોગ મૂકીશું. હાજી સાહેબ, આ ભેગા સંજોગ છે, બહુ સરસ સમાધાન થયું સાહેબ જી. વ્યવસ્થિત શક્તિ જય સચ્ચિદાનંદ. હા મહેશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી હવે પ્રશ્નો નથી તો, હા ત્રિમંત્ર બોલાવશો? નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोए सव शाहुनम नमो लोए सव शाहुनम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव पाव प्रणासनो सव पाव प्रणासनो मंगलानं च सव्वेसि मंगलानं च सव्वेसि पडवम हवै मंगलम पडमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद महेशानंद जी जय सच्चिदानंद सर्वे महात्माओं ने बपोरे 3 वागे हिंदी सत्संग 4:30 वागे कीर्तन भक्ति अने रात्रे 9 वागे गुजराती मा वर्ल्ड वाइड सत्संग।